હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. નવું સ્માર્ટ ટીવી. ગટ્ટુ ચિંકી હંમેશા ટેકનોલોજીના વિષયમાં અવેર રહે છે. તેમને ડિજિટલ દુનિયામાં રહેવું તો જરૂર પસંદ છે, પણ ભવિષ્યમાં દુનિયામાં કેવા પ્રકારની ઇનોવેશન આવશે તે માટે પણ ચર્ચા કરતા હોય છે. સન્ડેના દિવસે ગટ્ટુ અને ચિંકી બસ એમ જ હોલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, તને ખબર છે, જાપાનના એક સાયન્ટિસ્ટે કીધું છે કે આવનારા સમયમાં કાર રસ્તા પર નહીં પણ આકાશમાં ઉડશે અને બધા પાસે એક ઉડવા વાળી કાર હશે. વાવ, કેટલી મજા આવશે ને! ઇન્ડિયામાં પણ ઉડવા વાળી કાર આવી જશે. સ્માર્ટ ઇન્ડિયા થઈ જશે. મેં પણ સાંભળ્યું છે કે આપણે હોમવર્ક કરવા માટે નોટબુક કે બુક્સ કેરી કરવાની જરૂર નહીં હોય. આપણે મોબાઈલ કે લેપટોપ પર હોમવર્ક કરીને આપી શકીશું. જો તેવું થશે ગટ્ટુ, તો હું ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનનો વેટ કરી રહી છું. હું તો ઉડવા વાળી ગાડી કે ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનથી વધારે પપ્પાએ ઓર્ડર કરેલા સ્માર્ટ ટીવી માટે વધારે એક્સાઇટેડ છું. પપ્પાએ ઓર્ડર તો આપ્યો, પણ ટીવી હજુ નથી આવ્યું. ગટ્ટુ મમ્મીને બોલાવવા માટે જોરથી બૂમ પાડીને કહે છે. મમ્મી, મમ્મી, હજુ સુધી ટીવી કેમ નથી આવ્યું અને પપ્પા પણ નથી? નહીં તો ઓનલાઈન ચેક કરી લેત. હા મમ્મી, મારે જલ્દીથી જલ્દી મારું સ્માર્ટ ટીવી જોવું છે. કેટલું મોટું હશે ને! અરે હા બાળકો, થોડી ધીરજ રાખો. પપ્પાનો હમણાં જ ફોન આવ્યો હતો કે ટીવી જલ્દી ડિલિવર થઈ જશે. યસ, આપણો સ્માર્ટ ટીવી આવી રહ્યો છે. મોટી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની કેટલી મજા આવશે! સ્માર્ટ ટીવી માટે બાળકો ખૂબ જ એક્સાઇટેડ છે અને જલ્દી જ તેમનું આ એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું અને મોટું બોક્સ તેમના ઘરે ડિલિવર થયું અને પપ્પા પણ ઘરે પહોંચ્યા. બાળકો ટીવી આવતા જ બૂમો પાડવા લાગ્યા. અરે બાળકો, ઉભા રહો, સ્માર્ટ ટીવી છે, સેટિંગ કરતા વાર લાગશે. પપ્પાએ સર્વિસમેન સાથે મળીને સ્માર્ટ ટીવીના સેટિંગનું બધું જ એરેન્જ કરાવી દીધું. જેવું જ સ્માર્ટ ટીવીનું સેટિંગ ખતમ થયું, ગટ્ટુ અને ચિંકી તરત જ પોતાનું ફેવરેટ કાર્ટૂન જોવા બેસી ગયા. ક્લેરિટી કેટલી સારી છે! થેન્ક યુ સો મચ પપ્પા સ્માર્ટ ટીવી માટે. હવે અમે પણ સ્માર્ટ થઈ ગયા. ગટ્ટુ ચિંકી, તમે સ્માર્ટ ટીવી જુઓ, ત્યાં સુધી હું તેનું મેન્યુઅલ વાંચી લઉં છું અને તેના બધા ફીચર સમજી લઉં છું. ગટ્ટુ અને ચિંકી કાર્ટૂન જોવામાં મશગુલ થઈ ગયા. તેમની નજરો ટીવી પરથી હટતી જ ન હતી. બ્રેક પછી ગટ્ટુ અને ચિંકીનો કાર્ટૂન શો ફરીથી ચાલવા લાગ્યો. એક શો ખતમ થયો અને ગટ્ટુએ ચેનલ બદલીને બીજો શો લગાવ્યો, જેમાં ફરી એકવાર ગટ્ટુ અને ચિંકી ખોવાઈ ગયા. નવું સ્માર્ટ ટીવી આવવાથી બાળકો જાણે ટીવીને ચોંટી જ ગયા હતા. તેમની નજર ટીવી પરથી હટતી જ ન હતી. ગટ્ટુ, ચિંકી, અહીંયા આવો, દૂધ પી લો જલ્દી. જ્યારથી ટીવી આવ્યું છે ત્યારથી ટીવી જુઓ છો. આજે દૂધ નથી પીવું મમ્મી, પ્લીઝ કાર્ટૂન જોવા દો ને. મમ્મી, નવી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની મજા આવી રહી છે. ગટ્ટુ, ચિંકી, બહુ થઈ ગયું, અહીંયા આવી જાઓ. આટલું બધું ટીવી જોવું સારી વાત નથી અને સ્માર્ટ ટીવી આપણા જ ઘરે રહેવાનું છે. તમે અત્યારે દૂધ પીને બહાર જાઓ. બહાર જઈને થોડુંક રમો, પછી હોમવર્ક પૂરું કરજો, ઠીક છે? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત માની, ટીવીની સ્વિચ બંધ કરી અને મમ્મીએ બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. પછી ગટ્ટુ અને ચિંકી રમવા માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. સોસાયટીના બધા બાળકો કમ્પાઉન્ડમાં રમતા હતા. બંટી, હરી, ભૂષણ, સાંભળો, અમારા ઘરે સ્માર્ટ ટીવી આવ્યું છે અને નામની જેમ જ ખરેખર તે સ્માર્ટ છે. અરે વાહ, અત્યાર સુધી તો મેં સ્માર્ટ ટીવીનું ફક્ત નામ જ સાંભળ્યું હતું. હવે હું તારા ઘરે તે જોવા આવીશ. હા, તમે બધા જ આવજો. બહુ જ મોટી સ્ક્રીન છે અને કાર્ટૂન તો બહુ જ મસ્ત દેખાય છે ટીવીમાં. અમે જોયું છે, બહુ જ મજા આવશે. બંટી, ખાલી કાર્ટૂન જ નહીં, તેમાં તો વાઈફાઈ પણ કનેક્ટ કરી શકાય છે અને ઘણા બધા અલગ અલગ ફીચર્સ પણ છે. પપ્પાએ અમને બતાવ્યું કે આપણે તેમાં કમ્પ્યુટરની જેમ કામ પણ કરી શકીએ છીએ. હા, સ્માર્ટ ટીવીમાં તે બધું જ કરી શકાય છે જે આપણે મોબાઈલ કે લેપટોપમાં કરી શકીએ છીએ. હા, પપ્પા મેન્યુઅલ વાંચી રહ્યા છે અને ઘણી બધી વસ્તુઓ પણ છે તેની અંદર. અમે જલ્દી જ તે શીખી જઈશું. તમને ખબર છે, મોબાઈલ પણ ટીવી સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને હવે આપણે નાની સ્ક્રીન પર જોવાની જરૂર નથી. મેં સ્માર્ટ ટીવી વિશે સાંભળ્યું છે કે તેમાં ટચ સ્ક્રીન પણ હોય છે. ઘરે જતાં જ હું તેની સિસ્ટમ ચેક કરીશ અને ટચ સ્ક્રીનનો ઓપ્શન એક્ટિવ કરીશ. ઘણા સમય સુધી સ્માર્ટ ટીવીના ફીચર વિશે મિત્રો સાથે ચર્ચા કર્યા પછી
ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રોની સાથે સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે ઘરે પાછા આવ્યા. બધા મિત્રો ખુરશી અને સોફા પર એડજસ્ટ થઈને બેસી ગયા. બધા લોકો સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે એક્સાઇટેડ છે. ચિંકીએ ટીવી ચાલુ કર્યું. બંટી, ગટ્ટુ અને ભૂષણ સ્માર્ટ ટીવીના બીજા ફીચર સમજવાનો પ્રયત્ન કરતા હતા અને જુદી જુદી ચેનલ પર પોતાના મનપસંદ કાર્ટૂન જોતા હતા. ત્યાં જ પપ્પા આવ્યા અને મમ્મી પણ બાળકોનું એક્સાઇટમેન્ટ જોઈને હેરાન થઈ ગઈ. મમ્મીએ પપ્પાને કહ્યું, ગટ્ટુ અને ચિંકીની સાથે બાકી બધા બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે સ્માર્ટ ટીવીના આવવાથી. હા, સાચું કીધું, ખુશી દેખાઈ રહી છે, પણ બાળકોને સમજાવવા પડશે કે સ્માર્ટ ટીવીનો સ્માર્ટ યુઝ કેવી રીતે થાય. પપ્પા બાળકો પાસે ગયા. બાળકો, સ્માર્ટ ટીવી તમને સ્માર્ટ બનાવવા માટે છે, તો ફક્ત કાર્ટૂન જ ન જુઓ. તમે સ્માર્ટ ટીવી પર પોતાનું નોલેજ વધારીને પોતાને સ્માર્ટ કરી શકો છો. તેથી ફક્ત કાર્ટૂન જોઈને સ્માર્ટ ટીવીને એન્જોય કરવાથી વધારે તમારે નવી વસ્તુઓ શીખીને પોતાનું નોલેજ વધારવું જોઈએ અને ત્યારે જ તો બનશો સ્માર્ટ સ્ટુડન્ટ, તે પણ સ્માર્ટ ટીવીની સાથે. પપ્પા સાચું કહે છે બાળકો, સ્માર્ટફોનથી શરૂઆત થઈ છે તો હવે સ્માર્ટ ટીવીની સાથે હજુ નોલેજ વધવું જ જોઈએ, હે ને? સ્માર્ટ ટીવી સ્માર્ટ બધા. ચિંકીનો આઈડિયા. ઘણા સમય પહેલા કોઈ શહેરમાં ચિંકી તેના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. આ સિવાય ઘરમાં પૂજા નામની એક નોકરાણી પણ હતી જે ઘરનું બધું જ કામ કરતી હતી. બેન, ઘરનું બધું કામ પતી ગયું. ઠીક છે, હવે જલ્દીથી ખાવાનું બનાવી દે. બેન, બધું ખાવાનું બની ગયું. ઠીક છે, હવે તું જલ્દીથી ચિંકીને સ્કૂલેથી લઈ આવ. બેન, ચિંકી પણ સ્કૂલેથી આવી ગઈ. આ રીતે બધું બરાબર ચાલતું હતું. પછી એક દિવસ પૂજા બીમાર પડી. બેન, મારી તબિયત બહુ ખરાબ છે, આજે મારાથી કામ નહીં થઈ શકે. કઈ વાંધો નહીં પૂજા, આજે તું રજા લઈ લે. રજા લઈને પૂજા ઘરે જતી રહી. તે દિવસે ઘરનું બધું કામ મમ્મીને કરવું પડ્યું. પછીના દિવસે સવારે મમ્મી પૂજાની રાહ જોતી હતી, પણ પૂજા ના આવી. આ પૂજા તો આજે પણ ના આવી, આજે પણ બધું કામ મારે જ કરવું પડશે. બીજે દિવસે મમ્મી પૂજાની રાહ જોતી હતી. ભગવાન કરે કે આજે તો પૂજા આવી જ જાય, નહીં તો આજે પણ બધું કામ મારે જ કરવું પડશે. ત્યાં જ તેમના ઘરે જ્યોતિ નામની બીજી નોકરાણી આવી. તું કોણ છે અને અમારા ઘરે કેમ આવી છે? મારું નામ જ્યોતિ છે. પૂજા દીદીની તબિયત બહુ ખરાબ છે, તેથી જ્યાં સુધી તેમની તબિયત સારી નથી થતી, તેમણે તેમની જગ્યાએ મને કામે મોકલી છે. સાચી જ, ભગવાનનો આભાર. ચાલ હવે જલ્દીથી કામે લાગી જા. જ્યોતિ કામે લાગી. પૂજાની જેમ જ્યોતિ પણ ખૂબ જ સારું કામ કરતી હતી અને ખાવાનું તો એવું બનાવતી કે ઘરમાં બધા જ આંગળી ચાટતા રહી જતા. જ્યોતિ દીદી, તમે આમ જ દરરોજ નવી નવી વાનગી બનાવતા રહો. સારું ચિંકી. હવે જ્યોતિ રોજ ચિંકીને નવું નવું ખાવાનું બનાવીને ખવડાવવા લાગી. પછી એક દિવસ ચિંકી તેના ઓરડામાં બેસીને સ્કૂલનું હોમવર્ક કરતી હતી. ત્યાં જ તેની સામેથી એક ઉંદર દોડતો ગયો. આ મમ્મી, મારા ઓરડામાં ઉંદર છે. શું? ક્યાં છે ઉંદર? તે બહાર જતો રહ્યો. ક્યાં ગયો? તે રહ્યો. મમ્મી અને ચિંકી તેની પાછળ દોડ્યા, પણ તે પહેલા ઉંદર ભાગી ગયો. મમ્મી, જેરી તો ભાગી ગયો. કોણ જેરી? આ જ ઉંદર. પેલું ટીવીમાં ટોમ એન્ડ જેરી આવતું હતું ને, તેમાં ઉંદરનું નામ જેરી હોય છે. ઠીક છે, પણ હવે આ જેરીને પકડીશું કેવી રીતે? અને પછી ઉંદરને પકડવા મમ્મી અને ચિંકીએ ઘણું બધું કર્યું. આમાં જેરી પુરાઈ જશે. આને ખાઈને જેરી બેભાન થઈ જશે અને તેને પકડી લઈશું. આને સૂંઘીને જેરી બેભાન થઈ જશે અને તેને પકડી લઈશું. ત્યાં સુધી કે તેને પકડવા મમ્મી બિલાડી પણ લઈ આવી. બિલાડીનું તો કામ જ છે જેરીને પકડવાનું. હવે જેરી ક્યાં જશે? પણ ઉંદર હાથમાં ન આવ્યો. અંતે થાકીને મમ્મીએ કહ્યું, જવા દે, હું હાર માનું છું. પણ ચિંકીએ હાર માની નહીં. તે ઉંદરને પકડવા વિશે વિચારતી રહી. હું જેરીને પકડીને જ રહીશ. પછી એક દિવસ ચિંકી ઓરડામાં સ્કૂલનું હોમવર્ક કરતી હતી. ત્યાં તેણે જોયું કે પેલો ઉંદર ચિંકીના હલવાની તપેલીમાંથી વધેલો હલવો ખાતો હતો. આ જોઈને તે બધું જ સમજી ગઈ અને દોડીને તેની મમ્મી પાસે ગઈ.
મમ્મી, મને ખબર પડી ગઈ કે જેરીને કેવી રીતે પકડવાનો છે. ચિંકીએ પાંજરામાં જ્યોતિએ બનાવેલો હલવો મૂક્યો અને તેના હેન્ડલ પર લાગેલ તાર પકડીને તે દૂર જઈને ઊભી રહી. થોડી વાર પછી ઉંદર હલવાને સૂંઘતો સૂંઘતો આવ્યો અને પાંજરાની અંદર જતો રહ્યો. ઉંદરના પાંજરામાં આવતા જ ચિંકીએ તાર ખેંચ્યો અને ઉંદર પાંજરામાં પુરાઈ ગયો. યે! મેં જેરીને પકડી લીધો. પણ તને ખબર કેવી રીતે પડી કે તે હલવો ખાવા જરૂર આવશે? એ એવી રીતે કે જ્યારે હું ઓરડામાં બેસી હતી તો મેં જોયું કે જેરી જ્યોતિ દીદીએ બનાવેલો હલવો ખાતો હતો. પછી મેં વિચાર્યું તો મને ખબર પડી કે જ્યારથી જ્યોતિ દીદી આવી છે ત્યારથી જ આ જેરી આપણા ઘરે આવવા લાગ્યો છે. બસ હું સમજી ગઈ કે આ જ્યોતિ દીદીના હાથે બનાવેલ સ્વાદિષ્ટ ખાવાનું ખાવા જ આપણા ઘરે આવે છે. અરે વાહ ચિંકી, તે તો બહુ સરસ આઈડિયા લગાવ્યો. થેન્ક યુ મમ્મી. આ રીતે ચિંકીએ નવી નોકરાણીના સ્વાદિષ્ટ ખાવાના લીધે ઘરમાં આવેલા ઉંદરને પોતાની આઈડિયાથી પકડી લીધો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને આ શીખ મળે છે કે દરેક પ્રોબ્લેમનું કોઈને કોઈ સોલ્યુશન જરૂર હોય છે. તેથી ચિંકીની જેમ હાર માન્યા વગર આપણે તે પ્રોબ્લેમના સોલ્યુશનને શોધતા રહેવું જોઈએ. બેબીનો મેકઅપ પાર્ટ 2. એક શહેરમાં નાનકડી બેબી મમ્મી પપ્પા સાથે રહેતી હતી. બેબીના પપ્પા ઓફિસ જતા હતા અને મમ્મી હાઉસવાઈફ હતી. સાથે સાથે મમ્મી એક પાર્લર પણ ચલાવતી હતી. ઘરમાં તેમનું એક નાનકડું પાર્લર હતું અને અડોશી પડોશીની સ્ત્રીઓ તેમની પાસે તેમની બ્યુટી વધારવા આવતી હતી. આ વાત ગરમીની સિઝનની છે. ગરમીની રજામાં બેબી બધો ટાઈમ મમ્મીની સાથે પાર્લરમાં જ વિતાવતી હતી. પાર્લરની વસ્તુઓ સાથે રમતી હતી અને મમ્મીનું કામ પણ જોતી હતી. ગરમીની સિઝન એટલે લગ્નની સિઝન. આ દિવસોમાં મમ્મી પાસે સ્ત્રીઓની ઘણી ભીડ રહેતી હતી અને સ્ત્રીઓની સાથે બેબીને હેન્ડલ કરીને મમ્મી ઘણી હેરાન થઈ જતી. બેબી, હજાર વખત કહ્યું છે પાર્લરના કોઈ પણ વસ્તુને હાથ ના લગાડ. શું થયું મમ્મી? બ્રશ નથી મળી રહ્યું. મેં તો બ્રશને હાથ નથી લગાડ્યો. મને ખબર છે, રમતા રમતા તે જ ક્યાંય રાખી દીધું હશે અને ભૂલી ગઈ હશે. ડોન્ટ વરી, હું બ્રશ શોધવામાં તમારી હેલ્પ કરું છું. કઈ જરૂર નથી, હું શોધી લઈશ. તું જા તારી ફ્રેન્ડ સાથે રમ. બેચારી બેબી દુખી થઈ ગઈ. તેને તો મમ્મીનું કામ જોવું હતું. જ્યારે પણ પાર્લરમાં કોઈ સ્ત્રી ફેશિયલ કરાવવા અથવા મેકઅપ કરાવવા આવે ત્યારે મમ્મીની કામગીરી જોઈને બધા કસ્ટમર્સ ખુશ થઈ જતા. વાવ, કેટલી સુંદર લાગી રહી છું ને હું. જાદુ છે તમારા હાથમાં. આ સાંભળીને મમ્મીની સાથે બેબી પણ ખુશ થઈ જાય અને મમ્મીથી ઘણી ઇમ્પ્રેસ પણ. એક દિવસ બેબી તેની બહેનપણીઓ સાથે ગપ્પા મારી રહી હતી. હું તો મોટી થઈને IPS ઓફિસર બનીશ. હું હિરોઈન બનીશ. બેબી, તું બોલ, તું મોટી થઈને શું બનીશ? હું તો મોટી થઈને મમ્મીની જેમ પાર્લર વાળી બનીશ. બેબીની વાત સાંભળીને બહેનપણીઓ હસવા લાગી. અરે, હસી કેમ રહ્યા છો? હિરોઈન અને IPS ઓફિસર મેકઅપ ના કરતા હોય છે. તમને ખબર છે મારી મમ્મી કેટલો સરસ મેકઅપ કરે છે. હું પણ તેમની જેમ દુનિયાની બેસ્ટ પાર્લર વાળી બનીશ અને ખૂબ પૈસા કમાઈશ. એવા હતા બેબીના સપનાઓ, બિલકુલ તેના જેવા વાલા વાલા. મમ્મીના પાર્લરમાં મિસ બ્રિગેન્ઝા નામની એક સ્ત્રી આવતી હતી. મિસ બ્રિગેન્ઝા ઘણી ખડૂસ અને ગુસ્સાવાળી હતી. મિસ બ્રિગેન્ઝા આવતા જ બેબી પાર્લરમાંથી ભાગી જતી. ખાલી બેબી જ નહીં, બેબીની મમ્મી પણ મિસ બ્રિગેન્ઝાથી ડરી જતી. ઓ, શું છે? આ આઈબ્રો સરખી કેમ નથી કરી? અને આ શું? કેટલા ચીપ પ્રોડક્ટ્સ યુઝ કરો છો તમે? અને તમારી બેબીનું પાર્લરમાં શું કામ? નેક્સ્ટ ટાઈમ બેબી પાર્લરમાં ના દેખાવી જોઈએ, સમજ્યા? આવી હતી મિસ બ્રિગેન્ઝા, આપણી સ્ટોરીની વિલન. એક દિવસની વાત છે, મમ્મી માર્કેટમાંથી મેકઅપનો ઘણો બધો એક્સપેન્સિવ સામાન લઈને આવી હતી અને પાર્લરમાં રાખીને બહાર ગઈ હતી. તકનો લાભ લઈને બેબી બહેનપાણીઓ સાથે પાર્લરમાં આવી અને વસ્તુઓની સાથે રમવા લાગી. ત્યારે જ બહેનપાણીઓનું ધ્યાન મમ્મીના લાવેલા મેકઅપના સામાન ઉપર ગયું. વાવ, મેકઅપનો સામાન! અરે, બધું જ છે આમાં.
બેબી, તારે મમ્મીને જેમ પાર્લર વાળી બનવું હતું ને, તો આજે તું આ સામાનથી અમારો મેકઅપ કર. ના, મમ્મી નારાજ થઈ જશે. બસ થોડો જ કરી દે, મમ્મીને ખબર નહીં પડે. પછી શું હતું? બેબી માની ગઈ અને મમ્મીના લાવેલા સામાનથી બેનપણીઓનો મેકઅપ કરવા લાગી, એકદમ એવો જ જેવો મમ્મી કરતી હોય. વાવ, અમારું તો થઈ ગયું, હવે તારો વારો. બંને બેનપણીઓ મળીને બેબીનો મેકઅપ કરવા લાગી. આ રીતે રમવા રમવામાં મેકઅપનો બધો સામાન પૂરો થઈ ગયો. મમ્મી જ્યારે પાર્લરમાં આવી તો તેમણે જોયું કે મેકઅપનો બધો સામાન ખતમ થઈ ગયો છે. બેબીના ચહેરા પર મેકઅપ જોઈને મમ્મી બધું સમજી ગઈ. સોરી મમ્મી, રમવા રમવામાં બધો જ સામાન પૂરો થઈ ગયો. મમ્મી સોરી, સોરી ને. પણ મમ્મીએ બેબી સાથે વાત જ ન કરી. તે બસ હેરાન થઈને ઊભી રહી. 5 મિનિટ પછી મિસ બ્રિગન્ઝા આવી. તેમને જોઈને બેબી મમ્મીની પાછળ સંતાઈ ગઈ. ચાલો, લગ્ન માટે લેટ થઈ રહી છું, ફટાફટ મેકઅપ કરી આપો. મમ્મીએ મિસ બ્રિગન્ઝાને જ્યારે મેકઅપના સામાન વિશે કહ્યું તો મિસ બ્રિગન્ઝા ભડકી ગઈ. શું કહ્યું? સામાન પૂરો થઈ ગયો? તમે પાર્લર ચલાવો છો કે શાકનો ઠેલો? હંમેશાનું નાટક છે તમારું, બધો મૂડ ખરાબ કરી નાખ્યો. લગ્નમાં જવાનું હતું મારે, કયું મોઢું લઈને જાઉં હું? જોજો, કમ્પ્લેન કરીશ તમારી, તમારા એક પણ પૈસા નહીં ચૂકવો. આજથી મારું ખાતું ક્લોઝ. મિસ બ્રિગન્ઝા મમ્મી ઉપર વધુ ખીજાણી અને પછી તે નીકળી ગઈ. બેબીને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો. મમ્મી બિચારી રડી રહી હતી. બેબી મમ્મીને કંઈ કહે તે પહેલાં જ મમ્મી ત્યાંથી ચાલી ગઈ. 2 દિવસો સુધી મમ્મીએ બેબી સાથે વાત ન કરી, તે બસ રડતી રહી. 3 દિવસે બેબી મમ્મીની પાસે જઈને બોલી, મમ્મી, મમ્મી પ્લીઝ મારી સાથે વાત કર, આજ પછી હું ક્યારે પણ કોઈ સામાનને હાથ નહીં લગાડું, પ્રોમિસ. મને પાઠ મળી ચૂક્યો છે કે કોઈના સામાનને એમની પરમિશન વગર ના અડવો જોઈએ, નહીં તો શું થાય છે અમે જોઈ લીધું. પ્લીઝ મમ્મી, પ્લીઝ ને. આ સાંભળીને મમ્મી માની ગઈ અને બેબીને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગી. ભૂલક્કડની ભૂલ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગટ્ટુ આમ તો બધી બાબતમાં ઠીક હતો, પરંતુ તેને ભૂલવાની બહુ બીમારી હતી. તે ઘણી વખત નાની નાની વાતો ભૂલી જતો હતો. સ્વાગત. અરે, હું તો મારી સ્કૂલે આવી ગયો, મારે તો માર્કેટ જવાનું હતું. હું પણ કેટલો ભૂલક્કડ છું. ગટ્ટુના મમ્મી તેની આ બીમારી ઠીક કરવા માટે ઘણું બધું કરતી હતી. બદામનો હલવો ખાવાથી મારા ગટ્ટુની ભૂલવાની બીમારી જરૂર ઠીક થઈ જશે. પણ ગટ્ટુની ભૂલવાની બીમારી ઉપર કોઈ અસર થતી નહોતી. ગટ્ટુ, મેં તને દહીં લાવવાનું કહ્યું હતું અને તું દૂધ લઈ આવ્યો, તારી આ ભૂલવાની બીમારી ક્યારે ઠીક થશે? સ્કૂલમાં ગટ્ટુ સાથે ભણવાવાળા છોકરાઓ પણ ગટ્ટુની આ આદતની બહુ મજાક ઉડાવતા હતા. ગટ્ટુ, આજે તું મારી સાથે ઘરે આવજે, ક્યાંક તું પોતાના ઘરનો રસ્તો ના ભૂલી જા. અને ગટ્ટુ હંમેશા તેઓની વાતો ઉપર ગુસ્સે થઈ જતો હતો. મારે તમારી જરૂરત નથી, રોજની જેમ આજે પણ મારા મમ્મી મને સ્કૂલેથી લેવા આવશે. એક દિવસ ગટ્ટુ સ્કૂલમાં એકલો બેઠો લેસન યાદ કરી રહ્યો હતો, ત્યારે તેના ક્લાસમાં ભણવા વાળા રોહિતે પોતાના 2 મિત્રોને કીધું, એ જુઓ, ગટ્ટુ કેટલો આરામથી ભણી રહ્યો છે, ચલો તેને હેરાન કરીએ. હા, ચલો તેને હેરાન કરીએ, પણ આપણે શું કરશું? મારી પાસે એક બહુ સરસ પ્લાન છે. આવું કહીને રોહિતે તે બંનેને પોતાનો પ્લાન બતાવ્યો અને પછી બીજા બંને મિત્રો ત્યાં જ રોકાઈ ગયા અને રોહિત ગટ્ટુની પાસે ગયો. શું કરી રહ્યો છે ગટ્ટુ? ટેસ્ટની તૈયારી કરી રહ્યો છું. પણ ટેસ્ટ તો કાલે છે, ચાલ રમીએ. ના, મારે તારી સાથે નથી રમવું, તું હંમેશા મારો મજાક ઉડાવે છે. હા, પણ અત્યારે તો હું તારી સાથે રમવા આવ્યો છું. મેં કીધું ને, મારે તારી સાથે નથી રમવું. રોહિતના મિત્રોએ દૂરથી જોયું
કે રોહિતે ગટ્ટુને પોતાની વાતોમાં ઉલઝાવી દીધો છે. પ્લાન મુજબ તે બંને ધીમેથી આવ્યા અને તેઓએ ગટ્ટુના સ્કૂલ બેગમાંથી ઇંગ્લિશની નોટબુક કાઢી લીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. ઠીક છે, નથી રમવું તો ના રમ. આવું કહીને રોહિત પણ ત્યાંથી ચાલ્યો ગયો અને તેને પોતાના મિત્રો પાસેથી બુક લઈને ક્યાંક સંતાડી દીધી. થોડા સમય પછી આગળના પીરિયડની બેલ વાગી અને ઇંગ્લિશના ટીચર ક્લાસમાં આવ્યા. છોકરાઓ, આજે હું બધાનો ઇંગ્લિશની નોટબુક ચેક કરીશ, એટલે બધા એક એક કરીને પોતાની નોટબુક લઈને મારી પાસે આવો. ટીચરે બધાની નોટબુક ચેક કરવાની શરૂ કરી દીધી. ગટ્ટુએ જયારે પોતાના બેગમાં જોયું તો બેગમાં તેની નોટબુક હતી નહીં. આ જોઈને તે બહુ ડરી ગયો. મારી નોટબુક ક્યાં ગઈ? મેં તો આજે સવારે જ મારી બેગમાં નાખી હતી, કે કદાચ નોતી રાખી. જે હોય તે, હવે ટીચર બહુ ગુસ્સે થશે. ત્યારે જ ટીચરે ગટ્ટુને કીધું, ગટ્ટુ હવે તું તારી નોટબુક લઈને આવ. ગટ્ટુ ડરતા ડરતા ઊભો થયો. ટીચર, આજે હું નોટબુક લાવવાનું ભૂલી ગયો. શું? તું નોટબુક લાવવાનું ભૂલી ગયો? સોરી ટીચર. ગટ્ટુ, જો તું કાલે પણ નોટબુક નથી લાવ્યો તો તને પ્રિન્સિપલ પાસે લઈ જઈશ, સમજ્યો? ઓકે ટીચર. ગટ્ટુને ખેંચાતા જોઈ રોહિત અને તેના મિત્ર ખૂબ ખુશ થયા. જ્યારે છુટ્ટી થઈ ત્યારે રોહિત અને તેના મિત્રો ગટ્ટુની પાસે ગયા. રોહિતે ગટ્ટુને તેની નોટબુક પાછી આપીને કહ્યું, અલે તારી નોટબુક આ તારી પાસે હતી? હા, જ્યારે હું તારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મારા મિત્રોએ સંતાઈને તારા બેગમાંથી તેને કાઢી લીધી હતી. પણ તેઓ કેમ કર્યું? હું ટીચરને બધું જ કહી દઈશ. પણ ટીચર માંજે જ નહીં, બધાને ખબર છે કે તું કેટલો ભૂલક્કડ છે. પછીના દિવસે રોહિત તેના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે ગટ્ટુ શાંતિથી તેની બેગ પાસે ગયો અને તેણે તેની બેગમાંથી હિન્દીની નોટબુક કાઢી લીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. ઇંગ્લિશના ટીચર તો સારા હતા, પણ હિન્દીના ટીચર તો બહુ વધારે ગુસ્સે વાળા છે. હવે રોહિતને ખબર પડશે. આવું કહીને ગટ્ટુએ નોટબુક ક્યાંક સંતાડી દીધી. થોડા સમય પછી જયારે આગળના પીરિયડની બેલ વાગી તો હિન્દીના ટીચર ક્લાસમાં આવ્યા. ટીચરે છોકરાઓને કીધું, આજે હું તમારા બધાનું હોમવર્ક ચેક કરીશ, એટલે બધા એક એક કરીને પોતાની નોટબુક લઈને મારી પાસે આવો. રોહિત, સૌથી પહેલા તું આવ. રોહિતે પોતાની બેગમાં જોયું તો તેને હિન્દીની નોટબુક મળી નહીં. તે ડરતા ડરતા ઊભો થયો અને બોલ્યો, મેડમ, લાગે છે આજે હું હિન્દીની નોટબુક નથી લાવ્યો. શું? તો હિન્દીની નોટબુક નથી લાવ્યો? સોરી મેડમ. હવે સોરી બોલવાથી કઈ નહીં થાય, હવે તને પનિશમેન્ટ મળશે. સીટ ઉપર ઊભો થઈ જા અને બંને હાથ ઊંચા કર. રોહિત હાથ ઊંચા કરીને સીટ પર ઊભો થઈ ગયો. આ જોઈને બધા છોકરાઓ હસવા લાગ્યા. તે મને ભૂલક્કડ કહ્યું હતું ને? હવે ગટ્ટુનો બદલો પૂરો થઈ ગયો હતો. જ્યારે આગળના પીરિયડની બેલ વાગી અને હિન્દીના ટીચર ક્લાસમાંથી ગયા તો ગટ્ટુ રોહિતના પાસે ગયો. તે મારી નોટબુક સંતાડી હતી ને, હવે કેવું લાગી રહ્યું છે? મતલબ તે મારી નોટબુક સંતાડી છે? હા, કારણ કે તે મારી નોટબુક સંતાડી હતી. ઠીક છે, હવે તારો બદલો પૂરો થઈ ગયો હોય તો મને મારી નોટબુક પાછી આપી દે. ઉભો રે, હું હમણાં લઈને આવું છું. આવું કહીને ગટ્ટુ ત્યાંથી બહાર આવ્યો. પણ તેની ભૂલવાની આદતના કારણે તેને યાદ આવ્યું નહીં કે તેણે નોટબુક ક્યાં સંતાડી હતી. મને તો યાદ જ નથી આવતું કે મેં નોટબુક ક્યાં સંતાડી છે, હવે હું શું કરું? પાછા આવીને તેણે રોહિતને બધી વાત કહી. બધી વાત જાણીને રોહિત ગુસ્સે થઈ ગયો. શું? તે મારી નોટબુક ખોઈ નાખી? હવે હું કાલે હિન્દીના ટીચરને નોટબુક કેવી રીતે બતાડીશ? હું હમણાં જ પ્રિન્સિપલને તારી ફરિયાદ કરું છું. આવું કહીને રોહિત પ્રિન્સિપલ પાસે ગયો અને એણે એની બધી વાત જણાવી દીધી.
પ્રિન્સિપલ સર, મેં તો ગટુ સાથે મજાક કર્યો હતો, પરંતુ તેણે તો મારી નોટબુક જ ખોઈ નાખી. ગટુ અને રોહિત, આમાં તમારા બંનેની ભૂલ છે, એટલે હવે તમારા બંનેની પનિશમેન્ટ એ છે કે હવે તમે એક નવી નોટબુક ખરીદશો અને એમાં અડધું અડધું લેસન કોપી કરીને આવતા અઠવાડિયા સુધીમાં હિન્દીની ટીચરને બતાવશો. સમજ્યા? હા પ્રિન્સિપલ સર. આવી રીતે રોહિતની શરારત અને ગટ્ટુના ગુસ્સા અને ભૂલવાની બીમારીના કારણ પ્રિન્સિપલે તે બંનેને સજા આપી. દુખી રામના સમોસા. ઘણા સમય પહેલા એક શહેરમાં એક ચોક હતો. એ ચોકમાં ખાવા પીવાની ઘણી જ દુકાનો હતી. શહેરના બધા લોકો એ ચોકમાં મજેદાર અને ચટપટો ખાવાનું ખાવા આવતા હતા. એ ચોકમાં ગોપાલની ખૂબ જૂની સમોસાની દુકાન હતી. એના સમોસા આખા શહેરમાં જાણીતા હતા. પછી એક દિવસ ત્યાં ખૂબ દૂરથી સુખીરામ નામનો એક વેપારી આવ્યો. ચોકની દુકાનો અને ગ્રાહકોની ભીડ જોઈને એ વિચારવા લાગ્યો, આ ચોકમાં તો ખૂબ જ ગ્રાહક છે, જો હું અહીં દુકાન ખોલું તો મારા ઉપર પૈસાનો વરસાદ થશે. ત્યાં જ તેનું ધ્યાન ગોપાલની સમોસાની દુકાન પર ગયું. આ સમોસાની દુકાન પર સૌથી વધારે ભીડ છે, હું પણ અહીં સમોસાની દુકાન ખોલી લઉં છું, એમ પણ સમોસા બનાવવા ક્યાં મોટી વાત છે. એણે ત્યાં જ ગોપાલની દુકાનની સામે એક દુકાન ભાડા પર લઈ લીધી અને સમોસા બનાવવાનું શરૂ કરી દીધું. એણે એમાં ખાસ પ્રકારનો મસાલો નાખ્યો. આ ખાસ મસાલાથી સમોસા ખૂબ સ્વાદિષ્ટ થઈ જશે. અને સમોસા તળવા માટે કડાઈમાં સસ્તું તેલ નાખ્યું. આ તેલથી મારો નફો ખૂબ વધી જશે. અને સમોસા તૈયાર કરી લીધા. જે મારા સમોસા ખાશે તે આંગળી ચાટતો રહી જશે. ભાઈ, બે સમોસા આપજો. હમણાં જ લો. અરે વાહ, તમારા સમોસા તો ખૂબ સ્વાદિષ્ટ છે. મેં કીધું હતું ને, જે મારા સમોસા ખાશે આંગળી ચાટતો રહી જશે. આ સાંભળીને તેની દુકાન પર ગ્રાહકોની ભીડ થવા માંડી. જોત જોતામાં એની દુકાન ચાલવા માંડી. હવે એ દરરોજ સ્વાદિષ્ટ સમોસા બનાવીને વેચવા લાગ્યો. બીજી બાજુ સુખીરામના સમોસાને લીધે ગોપાલની વર્ષો જૂની દુકાન પર હવે કોઈ ગ્રાહક જતો નહોતો. એટલે એણે વિચાર્યું, એકવાર હું પણ સુખીરામના સમોસા ખાઈને જોઉં છું, હું પણ જોઉં કે એના સમોસામાં એવું તે શું છે. ગોપાલ મોઢું છુપાવીને તેની દુકાન પર ગયો. એ બે સમોસા લઈને પોતાની દુકાન પર આવ્યો અને ખાવા લાગ્યો. સમોસા ખાતા જ તે સમજી ગયો, આ સમોસામાં વપરાયેલા મસાલાથી તો સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે, એટલે જ તો સરકારે તેમને બેન કર્યા છે. મારે બધાને સુખીરામનું દુષ્કૃત્ય કહેવું જ પડશે. ત્યારે તેને એક આઈડિયા આવ્યો. હા, આ આઈડિયા ઠીક રહેશે. આગલી સાંજે તે પોતાની દુકાનની બહાર કેટલીક દવાઓ લઈને બેસી ગયો અને જ્યારે ચોકમાં ગ્રાહકો આવવા લાગ્યા ત્યારે તેણે જોર જોરથી બોલવાનું શરૂ કર્યું. પેટના દુખાવાની દવા લઈ લો, માથું દુખાવાની દવા લઈ લો, તાવની દવા લઈ લો. ગોપાલને દવા વેચતો જોઈને કેટલાક લોકો તેની દુકાન પર આવ્યા. તમે તો સમોસા વેચતા હતા, તમે દવા કેમ વેચવા લાગ્યા? હું સમોસા પણ તમારા માટે જ વેચતો હતો અને દવા પણ તમારા માટે જ વેચું છું. પરંતુ દવાઓનું અમે શું કરીશું? અમારી તબિયત તો એકદમ ઠીક છે. હા, અમે તો તાજા માજા છીએ. પરંતુ જો આમ જ સુખીરામના સમોસા ખાતા રહ્યા તો ક્યાં સુધી તાજા માજા રહેશો? એટલે શું? એટલે એમ કે સુખીરામ પોતાના સમોસાને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં એવા મસાલા નાખે છે જેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, એટલે તો સરકારે પણ એ મસાલાઓને બેન કર્યા છે. શું? એ સુખીરામ અમને બીમાર પાડી રહ્યો છે? થોડા પૈસાની લાલચમાં એ આપણને બેન સમોસા ખવડાવે છે, અમે છોડીશું નહીં તેને. એ બધા સુખીરામની દુકાન પર આવ્યા. બહાર નીકળ સુખીરામ. શું થયું? આટલા ગુસ્સામાં સમોસા કોણ માંગે ભાઈ? અમે અહીં સમોસા લેવા નથી આવ્યા, પરંતુ તને પાઠ ભણાવવા આવ્યા છીએ.
પણ કેમ? કેમ કે તું સ્વાદિષ્ટ સમોસા કહીને અમને બેન સમોસા ખવડાવે છે. આ સાંભળીને સુખીરામ સમજી ગયો કે એના સ્વાદિષ્ટ સમોસાનું જૂઠાણું પકડાઈ ગયું છે. એ ડરતા ડરતા બોલ્યો, મને માફ કરો, હવેથી હું આવું નહીં કરું. હવે અમે તને આ ચોકમાં રહેવા દઈશું ત્યારે તું કશું કરીશ ને? અને પછી બધા જ શહેરીજનોએ મળીને સુખીરામને એ ચોકમાંથી તગેડી મૂક્યો. આ પ્રમાણે ગોપાલે પોતાની બુદ્ધિથી સુખીરામનું જૂઠાણું લોકો સામે લાવી શહેરીજનોને સાબિત કરી દીધું કે સુખીરામના સમોસા અસલમાં દુખીરામના સમોસા હતા. ગટ્ટુનું ગોલ્ડ. નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યું અને કરોડો હિન્દુસ્તાનીઓની છાતી પહોળી થઈ ગઈ. સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આખા સોશિયલ મીડિયા પર બસ નીરજ ચોપડાની ચર્ચા હતી. ગટ્ટુ ચિંકી અને મમ્મી પપ્પાએ પણ નીરજ ચોપડાનો પરફોર્મન્સ લાઈવ જોયો હતો. ઓલિમ્પિકમાં ઇન્ડિયન્સની દમદાર રમતગમત જોઈને ગટ્ટુ ચિંકી ઇન્સ્પાયર થઈ ગયા. હું છું નીરજ ચોપડા, હું છું નીરજ ચોપડા, ચાલ મેદાનમાં, ચાલ. ગટ્ટુ ચિંકી મેદાનમાં આવીને મિત્રો સાથે ક્રિકેટ રમવા લાગ્યા. ત્યારે એક અંકલ આવીને બોલ્યા, દરરોજ બસ ક્રિકેટ જ રમશો? અરે બીજી પણ કેટલી રમત છે, તે રમો, મેડલ લઈ આવો, હવે સારો સ્કોપ છે. પછી શું, અંકલની વાત સાંભળીને બાળકોએ ગેમ ચેન્જ કરી નાખી. ભાગતા ભાગતા ગેટ સુધી જવાનું છે અને ગેટ અડીને પાછું આવવાનું છે. જે પહેલા ગેટ અડીને આવશે તે રેસનો વિનર. 1 2 3 ગો! બધા બાળકો બંદૂકની ગોળીની જેમ એકદમથી છૂટ્યા અને ઝડપથી ભાગતા ભાગતા ગેટ તરફ નીકળી પડ્યા. ગટ્ટુ ઘણો જ પાછળ હતો, તેણે સ્પીડ વધારી અને ભાગતા ભાગતા આગળ આવી પહોંચ્યો. હવે ગેટ ઘણો જ નજીક હતો. ગટ્ટુ મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો. તે બસ ગેટને અડવાનો જ હતો કે અચાનક ખબર નહીં ક્યાંથી હરી આગળ આવ્યો અને તીરની જેમ ગેટને અડીને નીકળી પણ ગયો. ગટ્ટુ બસ જોતો જ રહ્યો. ગટ્ટુએ ગેટને સ્પર્શ કર્યો અને તે હરીની પાછળ દોડવા લાગ્યો. તેણે બસ હરીને હરાવવું જ હતું. હરીની સ્પીડ ઘણી વધારે હતી. ગટ્ટુએ પણ સ્પીડ વધારી અને અચાનક પગ લપસી ગયો અને ગટ્ટુ પડી ગયો. ગટ્ટુ જોર જોરથી રડી રહ્યો હતો. મમ્મી દવા લગાડી રહી હતી અને સાથે સાથે ઠપકો પણ આપી રહી હતી. શું જરૂર હતી મેદાનમાં મસ્તી કરવાની? હજાર વખત કહ્યું છે, રમત ગમત છોડો, અભ્યાસ પર ધ્યાન આપો. રમશો કૂદશો થશો ખરાબ, ભણશો લખશો બનશો નવાબ. ત્યારે જ પપ્પા આવ્યા અને મમ્મીની વાત સાંભળીને બોલ્યા, મોટી વાત, ભણતરની સાથે સાથે રમત ગમત પણ જરૂરી છે. આપણે બાળકો પર બસ ભણવાનું પ્રેશર કરીએ છીએ અને ઓલિમ્પિકમાં મેડલ્સ પણ ઈચ્છતા હોઈએ છીએ. મેડલ્સ જોઈએ તો બાળકોને પુસ્તકોની સાથે સાથે મેદાન પણ આપો. પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ રડતા રડતા પપ્પા પાસે આવીને બોલ્યો, પપ્પા, હું ઘણો ઝડપથી દોડું છું, પડી ન ગયો હોત તો આજે હું જ જીતી જાત. ડોન્ટ વરી બેટા, પ્રેક્ટિસથી પરફેક્શન આવે છે. કાલે સવારે આપણે મેદાનમાં પ્રેક્ટિસ કરીશું, તારા મિત્રોને પણ કહી દેજે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી એકદમ ખુશ થઈ ગયા. યે, તો પછી મેડલ પણ અમે જ લઈને આવશું. પછી શું, બીજા દિવસે પપ્પાએ બધાને મેદાનમાં ભેગા કર્યા અને રેસ શરૂ કરી. 1 2 3 ગો! બાળકો ભાગવા લાગ્યા. પપ્પાએ નોટિસ કર્યું, ગટ્ટુ ઘણો પાછળ હતો અને હરી સૌથી આગળ. ગેટ અડીને બાળકો પાછા આવ્યા. ગટ્ટુ બીજા નંબર પર છે અને હરી પહેલા નંબર પર. શાબાશ હરી, કીપ ઈટ અપ. બાળકો, એનર્જી ક્યાં છે? ઊંઘ પૂરી નથી થઈ શું? પપ્પા, મારું કેવું હતું? તારી પાસે સ્પીડ છે પણ સ્ટ્રેન્થ નથી, એટલા માટે તું પાછળ રહી જાય છે. જોયું, હું આજ કહેતો હતો અને તું ચાલ્યો મને હરાવવા. આ રીતે દરરોજ સવારે બાળકો ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા લાગ્યા. એક સવારે સોસાયટીના સેક્રેટરીએ પણ બાળકોની રેસ જોઈ. શાબાશ બાળકો, કીપ ઈટ અપ. આપણે એક કામ કરીએ, ટોપ 3 માં હમણાં કોણ છે? અરે ગુડ્ડી અને ગટ્ટુ. હા, તો 2 અઠવાડિયા પછી આખા સોસાયટીની સામે 3 ની રેસ લગાડીએ અને જે પણ જીત્યું તેને સોસાયટી તરફથી એક મેડલ આપીએ. સાથે સાથે ઘણી બધી કોમ્પિટિશન રાખીશું, જેમ કે સ્વિમિંગ, બેડમિન્ટન વગેરે. સેક્રેટરી સાહેબની વાત સાંભળીને બધા બાળકો ખુશ થઈ ગયા. સારી વાત છે, સાંભળો બાળકો, હવે બમણી તૈયારી જોઈએ.
એક દિવસ પપ્પાએ જોયું ગટ્ટુ મોબાઈલ ગેમ્સ રમતા રમતા કેક ખાઈ રહ્યો હતો. ગટ્ટુ, જમતી વખતે ખાલી જમવા પર ધ્યાન આપ. જમવા પર કોન્સન્ટ્રેટ નહીં કરે તો જમવાનું સરખું પચશે નહીં. તું ઘણો વીક છે, સ્ટ્રેન્થ વધારવા માંગે છે, તો જમવા પીવા અને ઊંઘ ઉપર ફોકસ કર. કાલે મોડી રાત સુધી તું મોબાઈલ જોઈ રહ્યો હતો. મેડલ મોબાઈલ પર નહીં, મેદાન પર મળશે. એક દિવસ ગટ્ટુ હરીને મળવા ગયો તો તેણે જોયું હરી ટીવીની સામે બેસીને જમતો હતો. ગટ્ટુએ તેને સમજાવ્યું તો હરી બોલ્યો, મને નહીં શીખવાડ, હું એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરું છું. આંખ બંધ કરીને ભાગીશ તો પણ ફર્સ્ટ જ આવીશ. ગટ્ટુ હવે રોજ સવારે ઉઠીને પ્રેક્ટિસ કરતો, પછી સમય પર જમવાનું જમીને સ્કૂલ જતો, અને સ્કૂલથી આવીને હોમવર્ક કમ્પ્લીટ કરીને જમવાનું જમીને સૂઈ જતો. જોત જોતામાં બે અઠવાડિયા પૂરા થઈ ગયા અને સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પિટિશન શરૂ થઈ. સોસાયટીના બધા જ બાળકો સામેલ હતા. પહેલા બેડમિન્ટન અને સ્વિમિંગ કોમ્પિટિશન થઈ. ચિંકી સ્વિમિંગમાં ફર્સ્ટ આવી. બધી જ કોમ્પિટિશન સમાપ્ત થઈ અને ક્ષણ આવી ગઈ જેના માટે ગટ્ટુ અને હરી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેવું કે મેં તમને કહ્યું, હરી ગુડ્ડી અને ગટ્ટુ ટોપ 3 છે. જોઈએ ત્રણે માંથી કોણ ગોલ્ડ જીતે છે. ઓન યોર માર્ક 3, 2, and go. ગટ્ટુ, હરી અને ગુડ્ડી ત્રણે એક સાથે છૂટ્યા. હરી ઘણો ઝડપથી ભાગી રહ્યો હતો. ગટ્ટુ ત્રીજા નંબર ઉપર હતો. આખી સોસાયટી શ્વાસ રોકીને ઉભી હતી. બાળકો જીવ લગાડીને ભાગી રહ્યા હતા. થોડી વાર પછી ગટ્ટુએ ગુડ્ડીને પાછળ છોડી દીધી અને હરી પાસે બરાબર આવી ગયો. હરી ઘણો ઝડપથી ભાગી રહ્યો હતો. ગટ્ટુએ સ્પીડ વધારી દીધી પણ ફરી હરી આગળ નીકળી ગયો. હરી ઘણો ઝડપથી ભાગી રહ્યો હતો. અચાનક શું થયું ખબર નહીં, હરીની સ્પીડ ઓછી થઈ ગઈ અને ગટ્ટુ ઝડપથી હરી કરતા આગળ નીકળી ગયો અને રિબન કટ થઈ ગઈ. ગટ્ટુ રેસ જીતી ચૂક્યો હતો. જોયું તમે, રેસનો વિનર છે ગટ્ટુ. પછી શું, બધા ગટ્ટુને ઉપાડીને નાચવા લાગ્યા. હરી ગટ્ટુ પાસે જઈને બોલ્યો, કોંગ્રેચ્યુલેશન્સ. સોરી યાર, હું ઓવર કોન્ફિડન્સમાં ચાલ્યો ગયો હતો. આજે સમજમાં આવ્યું ઓવર કોન્ફિડન્સ કેટલું ખરાબ છે. અને ગટ્ટુ, કમાલ કરી યાર, શું સ્ટ્રેન્થ વધારી છે તે. ઉત્સવમાં સેક્રેટરી સાહેબે ગટ્ટુને ગોલ્ડ મેડલ પહેરાવ્યું અને ગટ્ટુને પોતાની વાત રાખવાની તક આપવામાં આવી. ત્યારે ગટ્ટુ બોલ્યો, થેન્ક યુ વેરી મચ. આ તો શરૂઆત છે અને આવા હજી ઘણા મેડલ્સ આવવાના છે. માત્ર એક જ રિક્વેસ્ટ છે, જો બાળકોને મોબાઈલની આદત પડી જાય છે તો તમે કશું નથી બોલતા, પણ જો તેઓને મેદાનની આદત પડી જાય છે તો ગુસ્સે થઈ જાઓ છો. આ ખોટું છે. પ્લીઝ, મેડલ પણ મળશે અને બાળકો પણ તંદુરસ્ત રહેશે. તેથી તમારી વિચાર બદલો. હું માનું, ભણશો લખશો તો બનશો નવાબ, પણ રમશો કૂદશો તો પણ આગળ વધશો ને જનાબ. ગટ્ટુની આ વાત પર ઘણી તાળીઓ પડી અને બધાએ ગટ્ટુની નવી વિચારસરણી સ્વીકારી લીધી. ગટ્ટુનો બર્થડે. એપ્રિલ મહિનાની સવાર હતી. ગટ્ટુ ઊંઘમાંથી લેટ ઉઠ્યો અને ઉઠીને પલંગ પર બેસી ગયો. અચાનક તેની નજર દિવાલના કેલેન્ડર પર પડી. કેલેન્ડર હજી પણ માર્ચ મહિનો જ બતાવી રહ્યું હતું. શેઠ યાર, કેટલો ભૂલક્કડ છું હું. એપ્રિલ શરૂ થઈ ગયો છે, કેલેન્ડરનું પાનું ફેરવવાનું છે. ગટ્ટુએ કેલેન્ડરનું પાનું ફેરવ્યું. અચાનક તેની નજર 16 પર પડી અને તે મનમાં ને મનમાં હરખ ગેલો થવા લાગ્યો. વાવ, 16th એપ્રિલ, મારો બર્થડે. હું તો ભૂલી જ ગયો હતો. આજે 8, એટલે ખાલી 8 દિવસ. ગટ્ટુ માર્કર પેનથી 16 ને માર્ક કરવા લાગ્યો. ત્યારે મમ્મી આવી. શું કરી રહ્યો છે ગટ્ટુ? 16th એપ્રિલે મારો બર્થડે છે, તારીખ માર્ક કરી રહ્યો છું, ભૂલી ગયો તો? મમ્મી હસતા હસતા બોલી, સારું ઠીક છે, ફટાફટ બ્રશ કરીને બ્રેકફાસ્ટ કરવા આવી જા. બર્થડે ના દિવસે મમ્મી પપ્પા પાસેથી મને ઘણી બધી ગિફ્ટ્સ જોઈએ છે. સ્પોર્ટ્સ વોચ, બેટ, ગિટાર, ફૂટબોલ. અરે બાપરે બાપ, લિસ્ટ તો લાંબી થતી જઈ રહી છે. લખીને રાખું છું, નહીં તો ભૂલી જઈશ. પેપર પેન લઈને ગટ્ટુ લિસ્ટ બનાવવા બેસી ગયો. બની ગઈ. બર્થડે ના એક દિવસ પહેલા આ લિસ્ટ પપ્પાના લેપટોપ માં રાખી દઈશ. પછી ઉછળતા કૂદતા ગટ્ટુ બાથરૂમ તરફ જવા નીકળી ગયો અને લિસ્ટ ત્યાં ટેબલ પર ભૂલી ગયો. મમ્મી રૂમ સાફ કરવા આવી તો તેમણે ટેબલ પર ગટ્ટુની લિસ્ટ જોઈ. આ ગટ્ટુ પણ પાગલ છે એકદમ. એવું કરું છું, આ લિસ્ટ સંતાડી દઉં છું. થોડા દિવસ વીતી ગયા. એક રાત્રે જમીને પપ્પા અને ચિંકી ટીવી જોઈ રહ્યા હતા ત્યારે મમ્મી આવીને બોલી, ચિંકી, ગટ્ટુ ક્યાં છે?
દાદી સાથે બહાર ફરી રહ્યો છે. શું વાત છે? અરે વાત તો એમ છે, કાલે ગટ્ટુનો બર્થડે છે. હા, એ તો મને પણ ખબર છે. પૂરી વાત તો સાંભળો. ગટ્ટુએ કેલેન્ડર ઉપર પોતાની બર્થ ડેટ માર્ક કરીને રાખી છે, ગિફ્ટ્સની લિસ્ટ પણ બનાવી રાખી છે. કેટલો ઘેલો છે ને! એકદમ સાચું કહ્યું. હું તેને એપ્રિલ ફૂલ બનાવવા માંગુ છું. પણ કસો? આપણે એને કહીશું કે બર્થ ડે કાલે નથી, પરમ દિવસે છે. તે ઘણો એક્સાઇટેડ છે કાલે લઈને. જ્યારે તેને ખબર પડશે કે બર્થડે કાલે નહીં પરમ દિવસે છે, તો કેટલી મજા આવશે ને! પણ તેને વિશ્વાસ કેવી રીતે અપાવીશું? સિમ્પલ છે, આપણે પાછલા વર્ષનું કેલેન્ડર દિવાલ પર લટકાવી દઈએ. આપણે પાછલા વર્ષનું કેલેન્ડર એક દિવસ લેટ ચાલતું હોય છે. આપણે પાછલા વર્ષની 16 તારીખ માર્ક કરીશું, જે કાલે નથી પરમ દિવસે છે, જેનાથી તેને વિશ્વાસ બેસી જશે. કરેક્ટ. અને કામપુર, તો ફટાફટ જા અને કામ પૂરું કર. અને તમે આ લો લિસ્ટ, અને અરેન્જમેન્ટ્સના કામ કાલે થઈ જવા જોઈએ. અહીં ચિંકી ભાગતા ભાગતા પાછલા વર્ષનું કેલેન્ડર લઈને રૂમમાં પહોંચી. તેણે દિવાલ પરથી કેલેન્ડર કાઢી નાખ્યું અને જૂનું કેલેન્ડર લગાવી દીધું. હવે તારીખ માર્ક કરી દઉં છું. ચિંકીએ માર્કર પેનથી 16 તારીખ માર્ક કરી દીધી. ગટ્ટુ રૂમમાં આવ્યો તો ચિંકીએ જોયું ગટ્ટુ ટેબલ પર કંઈક શોધી રહ્યો હતો. શું થયું? એક લિસ્ટ બનાવીને રાખી હતી અહીં ટેબલ પર, તે જોઈશું? ના, ઇમ્પોર્ટન્ટ હતી. શું? હું અત્યારે તને ના કહી શકું, લાગે છે ફરીથી બનાવવી પડશે. ત્યારે ગટ્ટુનું ધ્યાન કેલેન્ડર પર પડ્યું. અરે આશુ, મને તો લાગ્યું હતું કે 16 તારીખ છે. કેલેન્ડર તો પરમ દિવસે બતાવી રહ્યું છે, માર્ક પણ કરેક્ટ છે, પછી એક દિવસ લેટ કેવી રીતે? ચિંકી, આજે સન્ડે છે કે મંડે? આજે તો સન્ડે છે. અરે યાર, હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. ચાલ આજની ડેટ બતાવ. 15 એપ્રિલ. ના ના, 14 એપ્રિલ. ગટ્ટુએ 14 તારીખ જોઈ તો સેટરડે જ હતો. ગટ્ટુ દુખી થઈને વિચારવા લાગ્યો. આજે સેટરડે હતો, મતલબ આજે 14 એપ્રિલ, કાલે સન્ડે 15 એપ્રિલ, અને પરમ દિવસે 16 એપ્રિલ, મતલબ મારો બર્થડે પરમ દિવસે. શિટ યાર, હવે સુઈ જાઉં છું, કાલે ફરીથી લિસ્ટ બનાવીશ. બીજા દિવસે ગટ્ટુએ ફરીથી લિસ્ટ બનાવ્યું. લિસ્ટ પછી ચૂપચાપ પપ્પાના લેપટોપમાં રાખી દઈશ, પહેલા થોડું રમીને આવું. પછી ગટ્ટુ સોસાયટીના કેમ્પસમાં રમવા ચાલ્યો ગયો, પણ ત્યાં કોઈ ન હતું. અરે યાર હરી ગુડ્ડી, આજે કોઈ કેમ ના આવ્યું? ત્યારે તેની નજર સોસાયટીની બહાર બેઠેલા બે બાળકો ઉપર પડી. ગટ્ટુએ પાસે જઈને જોયું તો બાળકો કીચડમાંથી કેક બનાવી રહ્યા હતા. તમે અહીં કીચડમાંથી કેક કેમ બનાવી રહ્યા છો? આ રાજુનો આજે બર્થડે છે ને, એટલા માટે હું કેક બનાવી રહ્યો છું. અમે ગરીબ છીએ, દુકાનમાંથી કેક ન લાવી શકીએ, એટલા માટે આ કેક. આ સાંભળીને ગટ્ટુને ખરાબ લાગ્યું. હેપી બર્થડે રાજુ, તારો બર્થડે આજે છે, મારો બર્થડે કાલે છે. આ હેપી બર્થડે ઇન એડવાન્સ. રમવા માટે કોઈ ન હતું, એટલા માટે થોડી વાર પછી ગટ્ટુ પાછો ઘરે ચાલ્યો આવ્યો. ઘરમાં ઘણું અંધારું હતું. આ આજે અંધારું કેવું? ત્યારે અચાનક બધી લાઈટ ચાલુ થઈ ગઈ અને આખું ઘર રોશન થઈ ગયું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગટ્ટુ, હેપી બર્થડે ટુ યુ. ગટ્ટુએ જોયું મમ્મી પપ્પા, ચિંકી દાદી, હરી ગુડ્ડી બધા મળીને ગટ્ટુને વિશ કરી રહ્યા હતા. આખું ઘર સજાવ્યું હતું. ઘણી મોટી કેક અને ઘણી બધી ગિફ્ટ્સ પણ હતી. અરે આશુ, મારો બર્થડે તો કાલે છે ને. એપ્રિલ ફૂલ, તારો બર્થડે કાલે નથી, આજે છે. ના ના, એવું નથી. ચિંકીએ બંને કેલેન્ડર ગટ્ટુને બતાવ્યા. આ છે આ વર્ષનું કેલેન્ડર, આજે સન્ડે છે, આજે તારીખ છે 16 એપ્રિલ, અને આ પાછલા વર્ષનું, તેમાં આજે સન્ડે છે, તારીખ છે 15 એપ્રિલ. જૂના કેલેન્ડરથી અમે બધાએ તેને ઉલ્લું બનાવ્યા. અને હા, તારી ચિઠ્ઠી પણ અમારા સુધી પહોંચી ગઈ છે, બધી ગિફ્ટ્સ પણ રેડી છે. ચાલ હવે કેક કાપ. આ સાંભળીને ગટ્ટુના હોશ ઉડી ગયા. પણ કેક અને બાકી અરેન્જમેન્ટ જોઈને ગટ્ટુ ઘણો ખુશ થઈ ગયો હતો. ચલો બેટા, કેક કાપ. ગટ્ટુ કેક કાપવાનો જ હતો કે ત્યારે જ અચાનક ઊભો રહી ગયો.
બસ એક મિનિટ, હમણાં આવ્યો. એવું કહીને ગટ્ટુ બહાર ભાગી ગયો. બધા હેરાન થઈ ગયા. થોડી વાર પછી ગટ્ટુ ગરીબ બાળકોને લઈને પાછો આવ્યો. આ રાજુ છે, તેનો પણ આજે બર્થડે છે. કેક માટે પૈસા નથી એટલે બિચારો કિચનની કેક કાપી રહ્યો હતો. સારું કર્યું બેટા, ચાલ હવે બંને મળીને જલ્દીથી કેક કાપો. પછી શું, રાજુ સાથે મળીને ગટ્ટુએ કેક કાપી અને આ રીતે ગટ્ટુના બર્થડેની પાર્ટીનું સેલિબ્રેશન શરૂ થયું. વુમન્સ ડેની સરપ્રાઈઝ. 7 માર્ચની રાત હતી. ગટ્ટુ ચિંકી સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પપ્પા બંને માટે દૂધનો ગ્લાસ લઈને આવ્યા. આ જોઈને ગટ્ટુ ચિંકીને નવાઈ લાગી. તમે આજે તમે દૂધ લઈને કેમ આવી ગયા? કેમ હું તમારા બંને માટે દૂધ લઈને ના આવી શકું? દૂધ તો દરરોજ મમ્મી લઈને આવે છે ને, એટલા માટે અમને થોડી નવાઈ લાગી. અરે મારે તમારા બંને સાથે સિક્રેટ વાત કરવી હતી, એટલા માટે તમારા મમ્મીને કહ્યું કે દૂધ આજે હું લઈ જઈશ. સિક્રેટ વાત? એ શું? કાલે કયો દિવસ છે? આજે સન્ડે હતો, મતલબ કાલે મંડે છે. અરે બુદ્ધુ, કાલે 8 માર્ચ છે, મતલબ કે કાલે વુમન્સ ડે છે. એ તો અમને ખબર છે, અમે તો બસ મસ્તી કરી રહ્યા હતા. ઠીક છે, તો બોલો કાલે કઈ કઈ સરપ્રાઈઝ આપવી છે? સરપ્રાઈઝીસ? અરે તમારા મમ્મીને, આપણા ઘરમાં તે એક જ તો વુમન છે. આપણે તો કાલે એ જ કરીશું ને જે દર વર્ષે કરીએ છીએ. હા, કાલે આપણે તમારા મમ્મીની પહેલા ઉઠી જઈશું. નાસ્તો જમવાનું બધું આપણે જ બનાવી લઈશું. મમ્મીને કોઈ જ કામ નહીં કરવા દઈએ અને ઘણી બધી ગિફ્ટ પણ આપીશું. ચાલો ફટાફટ દૂધ પી લો અને સૂઈ જાઓ. 8 માર્ચની સવાર થઈ. પપ્પા દોડતા દોડતા ગટ્ટુ ચિંકીના રૂમમાં આવ્યા. ત્યારે ગટ્ટુ ચિંકી સૂઈ રહ્યા હતા. હે ભગવાન, પૂરા પ્લાનિંગનું સત્યાનાશ થઈ ગયું. ગટ્ટુ ચિંકી ઉઠો! પપ્પાનો અવાજ સાંભળીને ગટ્ટુ ચિંકી ઉઠી ગયા. શું થયું પપ્પા? ભૂલી ગયા? અરે આજે વુમન્સ ડે છે, આપણે જલ્દી ઉઠીને ઘરના બધા જ કામ કરવાના હતા. તમારી મમ્મીને સરપ્રાઈઝ આપવાની હતી. બધું જૂંધું થઈ ગયું. તમારી મમ્મી ઉઠીને કિચનમાં કામ કરી રહી છે અને આપણે હજી સુધી બ્રશ પણ નથી કર્યું. રિલેક્સ પપ્પા, મમ્મીને પહેલાથી ખબર હતી કે આપણે તેને સરપ્રાઈઝ દેવાના છીએ. સરપ્રાઈઝનો કોઈ મતલબ જ નહોતો બચ્યો, એટલા માટે અમે ફરીથી આવીને સૂઈ ગયા. એટલે તમે ઉઠીને ફરીથી સૂઈ ગયા? હા પપ્પા, અમે થોડા લેટ જ ઉઠ્યા હતા, પણ તમારા કરતા વહેલા ઉઠ્યા હતા. ચિંકી ચાલ, 6 વાગી ગયા, આપણે લેટ થઈ ગયા. અમે બંને હોલમાં આવીને જોયું. મમ્મી પહેલાથી જ ઉઠી ગઈ હતી અને મેઘા આંટી સાથે વાત કરી રહી હતી. હેપી વુમન્સ ડે, હેપી વુમન્સ ડે. કોઈ સરપ્રાઈઝ મળી કે નહીં? હજી સુધી તો નથી મળી. આમ તો પ્લાન તો ઘણા થયા હતા. સવારે જલ્દી ઉઠીશું, આ કરીશું, તે કરીશું, પરંતુ નીંદર આગળ બધા જ પ્લાન ફેલ. લાગે છે આજે પણ બધા જ કામોનો અંત તો મારે જ લાવવો પડશે. હું પણ ઘરે જઈને જોઉં છું શું ચાલી રહ્યું છે. હું તો હજી યોગા ક્લાસ થી આવી રહી છું. એ તો યોગા ક્લાસ માં જાય છે ને? મારી પણ ઈચ્છા છે યોગા ક્લાસ કરવાની, પણ કામ થી નવરાશ જ નથી મળતી. સવાર સવાર માં કિચન માં ફસાઈ જાઉં છું. આપણે સ્ત્રીઓની આ જ મુશ્કેલી છે. સવારે કિચન મારા પતિ સંભાળી લે છે, એટલા માટે હું જઈ શકું છું. ખબર નહીં હું ક્યારે જઈ શકીશ. આ બધું જોઈને અમારો મૂડ ખરાબ થઈ ગયો, એટલા માટે અમે ફરીથી આવીને સૂઈ ગયા. હવે મમ્મીને બીજી સરપ્રાઈઝ શું આપીશું? ગટ્ટુ ચિંકીએ એકબીજાની તરફ જોયું અને હસતા હસતા બોલ્યા, આપણે દરરોજ મમ્મીને યોગા ક્લાસમાં મોકલીશું. શું? ના ના, મમ્મી સવાર સવારમાં યોગા ક્લાસમાં જશે તો આપણો બ્રેકફાસ્ટ, ટિફિન્સ આ બધું કોણ જોશે? થઈ જશે પપ્પા, આપણે સવારે જલ્દી ઉઠીને બધું જ મેનેજ કરી લઈશું. મમ્મીની ઈચ્છા છે યોગા ક્લાસ જોઈન કરવાની, તો આજના દિવસે મમ્મીને આનાથી વધુ સારી સરપ્રાઈઝ બીજી શું આપી શકાશે? આપણે આપણા નાના મોટા કામ જાતે કરીને સ્ત્રીઓને આઝાદી કેમ ના આપીએ? આ સાંભળીને પપ્પા બોલ્યા, પ્રાઉડ ઓફ યુ બાળકો, તમારી મમ્મી યોગા ક્લાસમાં જરૂરથી જશે. પછી શું, ગટ્ટુ ચિંકી અને પપ્પા મમ્મીને કહ્યા વગર બહાર યોગા ક્લાસ આવ્યા અને તેમણે મમ્મીનું એડમિશન કરાવી દીધું. ઘરે આવતા આવતા તે લોકો મમ્મી માટે યોગા સૂટ અને ગુલાબ પણ ખરીદી લાવ્યા. હેપી વુમન્સ ડે. થેન્ક યુ, થેન્ક યુ. તમે બધા મને કહ્યા વગર આ ગુલાબ ખરીદવા ગયા હતા. હજી શું શું લાવ્યા છો?
તમારા માટે યોગા સૂટ અને તમારો યોગા ક્લાસમાં એડમિશન પણ કરીને આવ્યા છીએ. કાલે સવારથી જ તમે દરરોજ મેઘા આંટીની સાથે યોગા ક્લાસમાં જઈ શકો છો. આ સાંભળીને મમ્મીને નવાઈ લાગી. ઓહ, તો આ સરપ્રાઈઝ પ્લાન કરી હતી તમે? ના ના, અમે તો દર વર્ષ વાળી ફાલતુ સરપ્રાઈઝ જ પ્લાન કરી હતી, પણ બાળકોએ કહ્યું મમ્મી યોગા ક્લાસમાં જવા માંગે છે અને પછી અમે પ્લાન બદલી નાખ્યો. થેન્ક યુ. પરંતુ કેવી રીતે પોસિબલ છે? સવારનો નાસ્તો, ટિફિન અને હજી પણ ઘણા કામ હોય છે. મમ્મી, ટેન્શન ના લો, અમે સવારે જલ્દી ઉઠીશું. તમને બિલકુલ તંગ નહીં કરીએ, બધું જ સારી રીતે મેનેજ થઈ જશે. તમે બસ જાઓ. આ સાંભળીને મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. અને આ રીતે ગટ્ટુ ચિંકી અને પપ્પાએ મળીને મમ્મીનો વુમન્સ ડે સફળ બનાવી દીધો. ચોરીનું પરિણામ. મોનુ હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી નવી રિમોટ વાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ નહીં અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે. અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શેતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઉભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે, ચાલ જોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે, ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચા ખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વઢ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા. સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા, રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે, એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ના કરવાનું વચન આપ્યું. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો
તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે આવી સુંદર કાર, આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું પણ તેણે કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી, હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે બે છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં, તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એ ખરાબ વસ્તુ છે ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે, પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી, અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. નવા વર્ષની શરૂઆત. નવું વર્ષ, નવી ઉમંગ, નવો જોશ. ફર્સ્ટ જાન્યુઆરીની વાત જ કંઈક ઓર હોય છે. કંઈક નવું કરવા, નવું કરવા અને નવી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પોતાને કરેલી પ્રોમિસ, જેને આપણે ન્યૂ યર રેઝોલ્યુશન્સ કહીએ છીએ.
વર્ષના પહેલા જ દિવસે મોડે સુધી ઊંઘવાના કારણે ગટ્ટુએ સાયકલ ટ્રીપ મિસ કરી દીધી અને તેણે પણ રેઝોલ્યુશન લીધું હતું નવા વર્ષે જલ્દી ઉઠવાનું. અને આ નવા વર્ષની ભવ્ય શરૂઆત માટે પપ્પાએ સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ કરી. નવા વર્ષની શરૂઆત આપણે આખી ફેમિલી પિકનિક મનાવીને ઉજવીશું. વાહ, બહુ મજા આવશે. હા, પિકનિક તો મને બહુ જ ગમે છે. પણ પિકનિક મનાવવા આપણે જઈશું ક્યાં? અરે, શહેરની બહાર એક સુંદર જગ્યા છે, લેકની પાસે કેમ્પસાઇટ. મેં ઓલરેડી એડવાન્સમાં ટેન્ટ બુક કરાવી છે. વાવ, લેકના કિનારે? આ તો ખૂબ જ સુંદર જગ્યા હશે. હા, જલ્દી ચલો નીકળીએ. ઓલમોસ્ટ 1 કલાકનું ડ્રાઇવિંગ છે ભાઈ. પિકનિકના પ્લાનથી મમ્મી ગટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. ગટુ અને ચિંકી મમ્મીને પેકિંગમાં મદદ કરવા લાગ્યા. ગટુએ મ્યુઝિક સિસ્ટમ, દૂરબીન, ફોલ્ડિંગ ચેર અને ફૂટબોલ કારમાં મૂકી દીધા. ત્યાં જ ચિંકીએ મમ્મી સાથે મળીને સ્નેક્સ, પેપર નેપકિન, પેપર પ્લેટ્સ, થર્મોસમાં ચા જેવી ઘણી બધી વસ્તુઓ પેક કરી, સાથે ડ્રોઈંગ બુક અને પેઇન્ટિંગ બોક્સ પણ મૂક્યા, કારણ કે તેને લેકની આસપાસ કુદરતી દ્રશ્યને પેઇન્ટિંગ કરવાની ઈચ્છા હતી. બધી વસ્તુઓને કારમાં મૂક્યા પછી ચિંકી, ગટ્ટુ, મમ્મી, પપ્પા અને દાદીમાં પિકનિક માટે નીકળી પડ્યા. પપ્પા સ્મૂથલી કાર ચલાવતા હતા અને કારમાં ચિંકી અને ગટ્ટુએ પોતાનું ફેવરેટ સોંગ લગાવ્યું હતું. થોડે દૂર ગયા પછી દાદીમાએ કહ્યું કે આ રસ્તો તો ગણેશ મંદિરથી થઈને જાય છે ને? હા, હમણાં 10 મિનિટમાં ગણેશ મંદિર આવશે. તો આપણે બધા ત્યાં થોડી વાર રોકાઈ જઈશું. કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણેશજીની પૂજા કરવી બહુ જ શુભ માનવામાં આવે છે. તો આપણે નવા વર્ષની શરૂઆત મંદિરમાં ગણેશજીને પ્રણામ કરીને કેમ ના કરીએ? હે? હા માજી, એ તો બહુ જ સરસ રહેશે. પપ્પાને પણ દાદીમાનો આ આઈડિયા ખૂબ જ ગમ્યો અને ગણેશ મંદિર આવતા ગાડી ત્યાં જ રોકી દીધી. ગણેશ મંદિર ખૂબ જ ભવ્ય હતું. થોડી સીડીઓ ચડ્યા પછી બધા મંદિરમાં પહોંચી જાય છે, જ્યાં ગણેશજીની ખૂબ જ મોટી મૂર્તિ હતી. પપ્પાએ નજીકની દુકાનમાંથી ફૂલ, દીવો અને મોદક ખરીદી લીધા હતા અને પછી બધાએ પૂજારી કાકાની મદદથી સરસ પૂજા કરી અને પ્રસાદમાં મોદક ખાધા. પછી ગટ્ટુ અને ચિંકી જ્યારે મંદિરની બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં ઘણા બધા ગરીબ લોકો બેઠા હતા. આ જોઈને ગટ્ટુ અને ચિંકી સેડ થઈ જાય છે. પપ્પા, નવું વર્ષ સેલિબ્રેટ કરવાનો તો હક બધાને હોય છે ને, ભલે અમીર હોય કે ગરીબ. હા બેટા, ન્યુ યરનો આનંદ તો બધાને હોય છે. પછી મમ્મી, આમના ચહેરા આટલા સેડ કેમ દેખાઈ રહ્યા છે? શું આપણે તેમના માટે કશું કરી શકતા નથી? કેમ નહીં ગટ્ટુ, આપણે જરૂર આમને નવા વર્ષની ખુશીઓ આપીશું. પછી મમ્મી અને પાપાએ મીઠાઈની દુકાનેથી ઘણા બધા ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા. પછી દાદીમા, ગટ્ટુ અને ચિંકીએ તે બધા પેકેટ્સ ગરીબ લોકોમાં વહેંચી દીધા. તે ગરીબોના ચહેરા પર ખુશી જોઈને ગટ્ટુ અને ચિંકી વધારે ખુશ થઈ ગયા. ફરી પાછા બધા કારમાં બેસી જાય છે અને પછી પપ્પા કેમ્પ સાઇટ તરફ ગાડી ચલાવવા માંડે છે. 1 કલાક ગાડી ચલાવ્યા પછી કેમ્પ સાઇટ આવે છે. ત્યાંની તૈયારીઓ જોઈને ગટ્ટુ અને ચિંકીની ખુશીનો તો કોઈ પાર જ નહોતો. અરે વાહ, આટલા બધા ટેન્ટ્સ અને ત્યાં જો આટલો સુંદર લેક, અરે પાણી કેટલું સાફ છે. ટેન્ટ ઓર્ગેનાઇઝરે ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થા કરી હતી અને ત્યાં પહેલાથી જ ઘણી બધી ફેમિલીઝ આવી હતી. કેટલાક લોકો તેમની ટેન્ટ્સમાં બેઠા હતા તો કેટલાક લોકો બેડમિન્ટન રમતા હતા, કેટલાક બાળકો હિંચકો ખાતા હતા તો કેટલાક ફૂટબોલ રમતા હતા. પપ્પાએ ઓર્ગેનાઇઝરને વાત કરી હતી તેથી લેકની બાજુમાં જ ટેન્ટ નંબર 16 તેમને મળ્યું. ગટ્ટુ અને ચિંકીએ કારમાંથી બધો સામાન નીકાળી ટેન્ટમાં ગોઠવી દીધો અને પછી મમ્મીએ પેપર પ્લેટ્સમાં ઘરેથી લાવેલા યમી સ્નેક્સ બધાને ખાવા માટે આપ્યા અને પપ્પા મ્યુઝિક સિસ્ટમમાં જૂના ગીતો સાંભળવા લાગ્યા. જૂના ગીતો મમ્મી અને દાદીમાને પણ ખૂબ ગમતા હતા. ચિંકીએ પોતાની ડ્રોઈંગ બુક ખોલી અને આસપાસના સુંદર દ્રશ્યનું પેઇન્ટિંગ બનાવવા લાગી. તેની ડ્રોઈંગની પેઇન્ટિંગ સ્કિલ્સ ખરેખર ખૂબ જ સરસ હતી. ગટ્ટુએ દૂરબીન નીકાળ્યું અને પછી દૂરની વસ્તુઓ જોવા લાગ્યો. અરે ચિંકી, જો લેકમાં ઘણા બધા લોકો નાની બોટ્સ ચલાવી રહ્યા છે. ક્યાં છે? મને તો કંઈ નથી દેખાતું. એ, આ દૂરબીનથી જોને, બધું દેખાશે. ગટ્ટુએ ચિંકીને પણ દૂરબીન આપ્યું ત્યારે ચિંકીએ લેકમાં ઘણા બધા લોકોને બોટ ચલાવતા જોયા.
અરે નહીં નહીં, અહીંયા પાણી બહુ જ ઊંડું છે, કોઈ પણ લેક પાસે નહીં જાય. હા મમ્મી, ઊંડા લેકમાં જવું ડેન્જરસ હોય છે. ડેન્જર તો છે, પણ કેમ્પમાં બોટ ચલાવવાની બધી ફેસિલિટીઝ છે. સેફ્ટી જેકેટ્સ, ઇન્સ્ટ્રક્ટર, લાઈફગાર્ડ, બધું છે. તો શું થયું, બોટિંગ કરવું જરૂરી તો નથી? બોટિંગ કરવી જરૂરી નથી, પણ અંદરની બીક નીકાળવી ખૂબ જ જરૂરી છે. આપણે લંચ કર્યા પછી બોટિંગ કરીશું. મને તો બહુ જ બીક લાગે છે. મને પણ. પપ્પાના પ્લાન મુજબ બધાએ લંચ કર્યા પછી થોડી વાર આરામ કર્યો, પછી બોટિંગ કરવા નીકળી પડ્યા. દાદીમાં લંચ કર્યા પછી એક બે કલાક સુવાનું ઈચ્છતા હતા. ટેન્ટમાં તે આરામથી સૂઈ ગયા. કેમ્પના ઇન્સ્ટ્રક્ટરે તેમને લેકમાં ખૂબ જ નાની અને સુંદર બોટ બતાવી અને તેને ચલાવવાની ટેકનિક્સ પણ બતાવી. બધી જ બોટ સાથે એક લાઈફગાર્ડ પણ હતો અને બધાએ લાઈફ જેકેટ્સ પણ પહેરી લીધા. પછી બધા બોટમાં બેઠા અને ધીરે ધીરે બોટને ચલાવતા ચલાવતા લેકની વચ્ચે પહોંચ્યા. શરૂઆતમાં ગટ્ટુ, ચિંકી અને મમ્મીને ખૂબ જ બીક લાગી હતી, પણ 15-20 મિનિટ પછી તેમનો ડર દૂર થઈ ગયો અને બધા પપ્પાની સાથે બોટ ચલાવવા માંડ્યા. થોડી જ વારમાં તેઓ લેકની વચ્ચે પહોંચી ગયા. કેટલું અમેઝિંગ લાગે છે. હા, પહેલી વાર આવું એક્સપિરિયન્સ કરીએ છીએ. સારું થયું છે હું પણ સાથે આવી, નહીં તો હંમેશા માટે મારી અંદર આ ડર જ બેસી જતો. હું એટલા માટે જ તમને બધાને સાથે લાવવા માંગતો હતો. ઘણો સમય બોટ ચલાવ્યાનો આનંદ લીધા પછી તેઓ બધા કિનારા તરફ જવા માંડ્યા. જ્યારે બોટ કિનારાથી 15-20 મીટર દૂર હતી ત્યારે પપ્પા એકદમ લેકમાં કૂદી પડ્યા. અરે અરે, આ તમે શું કરી રહ્યા છો? કશું નહીં, બસ બાળકો માટે આજનો છેલ્લો લેસન બાકી છે. ગટુ અને ચિંકી તો આશ્ચર્યચકિત થઈને પપ્પાને જોવા લાગ્યા, જે બોટની બહાર લેકમાં તરી રહ્યા હતા. આવો બાળકો, ધીરેથી લેકમાં ઉતરી જાઓ. અરે આ બંને તમારી જેમ ક્યારેય સ્વિમિંગ નથી કરી, તેથી જ હું તેમને પાણીમાં તરવાનો અનુભવ કરાવવા માંગુ છું. ડર નહીં, આ લાઈફ જેકેટ્સને કારણે આપણે ફ્લોટ કરીશું, ડૂબીશું નહીં. અરે બહુ જ રિસ્કી છે આ. કોઈ સેફ્ટી ગિયર વગર કે લાઈફગાર્ડની હાજરી વગર પાણીમાં ઉતરવું રિસ્કી છે. અહીં આપણે સેફ્ટી જેકેટ્સ પહેર્યા છે અને હું સ્વિમિંગ જાણું છું અને આ લાઈફગાર્ડ પણ આપણી સાથે છે. ક્યાંય કશું જ રિસ્ક નથી બાબા, ભરોસો કરો. ગટુ અને ચિંકી ડરતા ડરતા પાણીમાં ઉતરે છે. પપ્પાની વાત સાચી હતી, પાણીમાં આખા ઉતર્યા પછી જ તેમને લાગ્યું કે આપણી બોડી લાઈફ જેકેટ્સ પહેર્યા પછી પાણી ઉપર નેચરલી તરે છે. પછી પપ્પાએ તેમને સ્વિમિંગના એક બે સ્ટેપ્સ બતાવ્યા. હવે પાણીની અંદર ગટુ અને ચિંકીને ખૂબ મજા આવી રહી હતી. થોડી વાર પાણીમાં મસ્તી કર્યા પછી બધા લેકની બહાર આવી જાય છે અને પોતાના ટેન્ટ તરફ જાય છે. જ્યારે ગટુ અને ચિંકીએ દાદીમાને સ્વિમિંગની વાત બતાવી તો દાદીમા પણ આશ્ચર્ય પામી ગયા. સાથે સાથે ગટુ અને ચિંકીની હિંમત જોઈને તેઓ ખૂબ ગર્વ અનુભવી રહ્યા હતા. સાંજે કેમ્પ સાઇટથી ઘરે પાછા આવતી વખતે પપ્પાએ કહ્યું કે પિકનિક તો એક બહાનું હતું, મારું તો ધ્યેય તમને નવા વર્ષે નવો એક્સપિરિયન્સ આપવાનું હતું, જેનાથી તમે પોતાના ડરને હરાવી શકો. નવા વર્ષની આજ બેસ્ટ શરૂઆત હતી. મદદરૂપ ગટ્ટુ ચિંકી. ગટ્ટુ ચિંકી તમારા જેવા જ ખૂબ જ હોશિયાર બાળકો હતા. તેઓ દરેકને મદદ કરવા હંમેશા તૈયાર રહેતા હતા. શાળા હોય, સમાજ હોય કે ઘર, ગટ્ટુ ચિંકી બધાને મદદ કરતા હતા. તેમના આ સ્વભાવને કારણે ગટ્ટુ ચિંકીના માતા પિતા પણ ખૂબ જ ખુશ હતા. ગટ્ટુ, રેવા દો, હું આ શાકભાજી અને સામાન રસોડામાં મૂકી દઈશ. ના મમ્મી, તમે બજારમાંથી આવ્યા છો, બહાર ખૂબ જ તડકો હતો, તમે થાકી ગયા હશો. અમે આ સામાન કિચનમાં મૂકી દઈશું, તમે આરામ કરો. ચાલ ચિંકી. પછી શું, ચિંકી આવી અને બંને સાથે મળીને શાકભાજી અને કરિયાણું રસોડામાં મૂકી દીધું. એટલું જ નહીં, ચિંકી ગટ્ટુ માટે પાણી લઈ આવી અને ગટ્ટુએ મમ્મી માટે સ્પેશિયલ આદુની ચા બનાવવાનું શરૂ કર્યું. મમ્મી, આલો તમારી મનપસંદ આદુની ચા, મારા હાથની ચા તને ગમે છે ને? આ જોઈને મમ્મી તો ખૂબ જ ખુશ થઈ ગઈ.
આભાર બેટા, ખૂબ ખૂબ આભાર. બહુ ઓછા પતિઓ અને બાળકો જાણતા હોય છે કે જ્યારે ગૃહિણી થાકી જાય અને તેના હાથમાં ગરમ ગરમ મનપસંદ ચાનો કપ આવી જાય ત્યારે તેને કેટલી ખુશી મળે. મને ખુશી છે કે મારા બાળકો એમની મમ્મીની ખુશી વિશે કાળજી રાખે, તેમની મદદ કરે છે. આભાર મમ્મી, અમને શાળામાં ભણાવવામાં આવ્યું હતું. બાળકો છીએ તો શું થઈ ગયું? બાળકોએ પણ એમનાથી શક્ય હોય એટલું કામ તો કરવું જ જોઈએ. ઘરના કામ નહીં તો ઓછામાં ઓછા પોતાના કામ તો કરવા જ જોઈએ. આ બધું કરવાથી મમ્મીનો બોજ હળવો થાય છે અને તે ખુશ થઈ જાય છે. આ સાંભળીને મમ્મી ગર્વ અનુભવવા લાગી અને ગટ્ટુ ચિંકીને કહ્યું, શાબાશ બેટા, આવી જ રીતે હંમેશા બધાની મદદ કરજો અને હંમેશા અન્યને અને પોતાને પણ ખુશ રાખજો, પછી જીવન જીવવાની કઈક વધારે જ મજા આવશે. ગટ્ટુ ચિંકી માત્ર વાતો જ નહોતા કરતા પરંતુ કામ પણ પૂરી ઈમાનદારીથી કરતા હતા. જ્યારે તેઓ શાળાએથી ઘરે આવતા હતા ત્યારે તે તેમના પગરખા અને મોજા કાઢીને પોતે રેકમાં રાખતા, પછી તેઓ તેમની પાણીની બોટલ અને ટિફિન રસોડામાં મૂકતા. ત્યારબાદ તેઓ તેમના રૂમમાં જઈને તેમની શાળાની બેગ પણ મૂકતા હતા અને તેમના કપડાં જેમ કે યુનિફોર્મ વગેરે પણ અલમારીમાં લટકાવતા હતા. આટલું જ નહીં, બંને સાથે મળીને પોતાનો રૂમ પણ જાતે સાફ કરતા, જેને કારણે મમ્મીનો સમય બચી જતો અને તે બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી હતી. એક દિવસની વાત છે, ગટ્ટુ ચિંકી શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા. હરી પણ તેમની સાથે હતો. ગટ્ટુ ચિંકી, જાઓ અને ઝડપથી ફ્રેશ થઈને નીચે આવો. આપણે ખૂબ જ ટૂંક સમયમાં બેડમિન્ટન પૂરું કરીશું. પૂરું કરીશું? આપણે થોડા કઈ મેચ રમી રહ્યા છીએ. આપણે ફક્ત આનંદ કરીએ તો પછી તેને સમાપ્ત કરવાની આટલી ઉતાવળ કેમ? એવું છે ને કે આજે મમ્મી પપ્પા ઓફિસથી આવ્યા પછી અમે બધા બહાર જમવા જવાના છીએ, તેથી હું શક્ય તેટલી વહેલી તકે બધું પતાવવા માંગુ છું. ઠીક છે, અમે આવી જઈશું. આટલું કહીને હરી ત્યાંથી ચાલ્યો ગયો અને ગટ્ટુ ચિંકી પણ તેમના ઘરે ગયા. ઘરમાં પગ મૂકતા જ બંને જોયું કે પપ્પા ફાઇલોના ઢગલામાં બેઠા હતા અને ખૂબ જ પરેશાન થઈને ફાઇલો તપાસવામાં વ્યસ્ત હતા. પપ્પા, શું વાત છે? તમે આજે ઓફિસથી વહેલા પાછા ફર્યા? અને આશુ, તમે તો આખી ઓફિસ ઘરે લઈ આવ્યા. બાળકો, મામલો એવો છે કે આ 5 વર્ષ જૂની ફાઇલો છે, બધી કેટેગરાઇઝ કરવાની છે. જે મહત્વપૂર્ણ છે તેને અલગ રાખવી પડશે અને જે નકામી છે તેને પણ અલગ રાખવી પડશે. હું ફક્ત આજ તપાસી રહ્યો છું. હું 2 કલાકથી બેઠો છું, ખબર નહીં આ કામ ક્યારે પૂરું થશે. ગટ્ટુ ચિંકી ફ્રેશ થઈને મમ્મીના રૂમમાં ગયા ત્યારે મમ્મી આરામ કરી રહી હતી. શું વાત છે મમ્મી, શું તમે બીમાર છો કે શું? હા, થોડો દુખાવો થઈ રહ્યો છે અને કમરમાં પણ દુખાવો થઈ રહ્યો છે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી ચિંતિત થઈ ગયા. તો ચાલો ડોક્ટર પાસે જઈએ. અરે ના ના, આટલી પણ કઈ મોટી વાત નથી, તે સામાન્ય છે. થોડો સમય આરામ કરીશ તો દુખાવો મટી જશે. ગટ્ટુ ચિંકી રસોડામાં આવ્યા અને જોયું કે ઘણા બધા વાસણો એવા જ પડ્યા હતા. રસોડાની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. મમ્મીની પીઠમાં દુખાવો થાય છે ને, એટલે રસોડું વેરવિખેર છે. હું આ બધા વાસણ ધોઈ નાખું છું. પણ આપણે તો બેડમિન્ટન રમવા જવાનું છે ને. એ કેન્સલ. એમ પણ હરી આજે ઉતાવળમાં છે, આપણે પણ તેને રહેવા દઈએ અને મમ્મી પપ્પાને મદદ કરીએ. ઠીક છે, તો હું પણ ફાઇલો અલગ કરીને પપ્પાની મદદ કરું. પછી શું, ગટ્ટુએ વાસણો ધોવાનું શરૂ કર્યું અને ચિંકી પપ્પા પાસે ગઈ. તેમના માર્ગદર્શન અનુસાર ફાઇલો કેટેગરાઇઝ કરવાનું શરૂ કર્યું. જોત જોતામાં ગટ્ટુએ બધા વાસણો અને રસોડું સાફ કરી દીધું અને અહીં પપ્પાનું કામ પણ પૂરું થઈ ગયું હતું. મમ્મી રસોડામાં આવી ત્યારે ગટ્ટુનું કામ જોઈને દંગ રહી ગઈ. આ બધું કરવાની શું જરૂર હતી દીકરા? હું કરી લેતે. ના મમ્મી, તમારી પીઠમાં દુખાવો છે, જમવાનું પણ તમારે જ બનાવવાનું છે, તો કઈ બોલશો નહીં. આભાર દીકરા. ચિંકી ક્યાં છે? મમ્મી ગટ્ટુ સાથે જેવી હોલમાં આવી કે તરત જ મમ્મીએ જોયું ચિંકી અને પપ્પા એકબીજા સાથે ખૂબ જ વ્યસ્ત હતા. જોયું, ચિંકીએ મદદ કરી અને બધું કામ ચપટીમાં પૂરું થઈ ગયું. તમારું કામ તો પૂરું થઈ ગયું, પણ મારે તો હજી રસોઈ બનાવવાની છે. સારું થયું કે ગટ્ટુએ વાસણો સંભાળી લીધા, નહીં તો આજે મને મોડું થઈ જાત. આ સાંભળીને પપ્પાએ હસીને કહ્યું, તમને કોણે કહ્યું કે આજે રસોઈ બનાવવાની છે? મતલબ? એટલે કે આજે આપણે બધા બહાર જમવા જઈશું, ચોપાટી પણ ફરવા જઈશું અને ખૂબ જ મજા કરીશું. આ સાંભળીને ગટ્ટુ ચિંકી આનંદથી બૂમો પાડવા લાગ્યા. અરે, અમે પણ તૈયાર થઈને આવીએ. આ રીતે ગટ્ટુ ચિંકીની મદદથી
મમ્મી અને પપ્પાનું કામ ઝડપથી પૂરું થઈ ગયું અને પપ્પા તરફથી તેમને સરપ્રાઈઝ પણ મળી ગઈ. દીદીના લગ્ન. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવ્યા તો મમ્મી પાપા હોલમાં બેસ્યા હતા. મમ્મી ખૂબ જ એક્સાઇટેડ હતા અને પપ્પા કોલ ઉપર હસી હસીને વાતો કરતા હતા. અરે નાના નિખિલ, બંને ભાઈઓએ સાથે જવું પડશે, નહીં તો માલતી બેન ખોટું માની લેશે. અરે કેવી વાત કરે છે યાર, બાળકો પણ સાથે આવશે, તેઓ પણ જોશે કે ગામડાના લગ્ન કેવા હોય છે. ચાલ ત્યારે, ગટ્ટુ ચિંકી પણ આવી ગયા છે, હું તારે પછી ફોન કરું છું. ગટ્ટુ ચિંકીને કશી ખબર જ નથી પડી રહી કે પપ્પા કોના લગ્નની વાત કરી રહ્યા છે. આવી ગયા તમે બંને, સાંભળો, પપ્પા તમને કંઈક કહેવાના છે, જે સાંભળીને તમે પાગલ થઈ જશો પાગલ. આવું કહીને મમ્મી હસવા લાગી અને પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહ્યું, ગટ્ટુ ચિંકી, મારી એક પિતરાઈ બહેન છે, માલતી બહેન, તેમની પુત્રીના લગ્ન છે ચિત્રા દીદીના. નાશિકની પાસે નાનકડું પંચવટી ગામ છે, ત્યાં તમે બંને આવવા માંગો છો. મમ્મી પપ્પાને લાગ્યું કે લગ્નના સમાચાર સાંભળીને ગટ્ટુ ચિંકી તો નાચવા લાગશે, પણ આવું કશું જ ના થયું. ગટ્ટુ ચિંકીએ એકબીજાની સામે જોયું અને બંને કશું જ કહ્યા વગર પોતાના ઓરડામાં જતા રહ્યા. અરે શું થયું, કંઈક તો બોલો. અરે બાળકો, અરે એ તો કહો તમે આવશો કે નહીં. સુધીર અંકલ, મેઘા આંટી, મુનમુન અને બન્ની પણ આવવાના છે. મારે બધાની ટ્રેનની ટિકિટ પણ બુક કરવાની છે, ખૂબ જ મજા આવવાની છે. બાળકો કંઈક તો બોલો. પણ બંને કશું જ કહ્યા વગર પોતાના ઓરડામાં જતા રહ્યા. અંદર જઈને ચિંકીએ દરવાજો બંધ કરી દીધો અને જેવો દરવાજો બંધ કર્યો, ગટ્ટુ ચિંકીએ નાચતા ગાતા આખું ઘર માથે ઉપાડી લીધું અને બંનેનો ઘોંઘાટ સાંભળીને હોલમાં બેઠેલા મમ્મી પપ્પાના કાન પાકી ગયા. અને છેલ્લે તે દિવસ આવી ગયો. ગટ્ટુ ચિંકી, મમ્મી પપ્પા અને સુધીર અંકલની આખી ફેમિલી સવારે સવારે ટ્રેનમાં બેસીને પંચવટી તરફ નીકળી પડ્યા. ગટ્ટુ ચિંકી અને તેમના કઝિન્સ બન્ની અને મુનમુન બારીની પાસે બેઠા હતા. ટ્રેન ઝડપથી દોડી રહી હતી અને બાળકો બહારનું દૃશ્ય જોઈને એન્જોય કરી રહ્યા હતા. નદી, તળાવ, પહાડ અને લીલાછમ ખેતરો. જેવું જ નાશિક શહેર છૂટ્યું, દ્રાક્ષના લીલાછમ ખેતરો જોવા મળ્યા અને રંગબીરંગી દ્રાક્ષે બાળકોનું મન મોહી લીધું. 10 વાગે બધા પંચવટી સ્ટેશને ઉતર્યા. સ્ટેશન ઘણું નાનું હતું પણ સુંદર હતું. પંચવટી ગામ સ્ટેશનથી ઘણું નજીક હતું. માલતીફોઈ તરફથી મહેમાનોને સ્ટેશનથી ગામ સુધી લઈ જવા માટે બળદગાડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બળદગાડા સુંદર રીતે સજાવેલા હતા. એક બળદગાડામાં ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે બેસી ગયા અને બીજું બળદગાડું સુધીર અંકલ અને તેમની ફેમિલીને લઈને પાછળ આવી રહ્યું હતું. ગટ્ટુ ચિંકી પહેલી વાર બળદગાડામાં બેઠા હતા. તેમને બહુ જ મજા આવી રહી હતી. તેમના ગાડાવાળો ખૂબ જ ઝડપથી ગાડું દોડાવી રહ્યો હતો અને ગટ્ટુ ચિંકી બન્ની અને મુનમુનની સામે જોઈને હાથ હલાવી રહ્યા હતા. ગામના સુંદર રસ્તાઓમાંથી પસાર થઈને બળદગાડા મંડપ પાસે પહોંચ્યા. ત્યાંની વ્યવસ્થા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લગ્નનો મંડપ ખૂબ જ સુંદર હતો. મંડપની નીચે રંગબેરંગી કપડાં પહેરેલા મહેમાન આમ તેમ ભાગી રહ્યા હતા. બેન્ડ બાજાવાળા, શહેનાઈવાળા ખૂબ જ સુંદર વગાડી રહ્યા હતા. ખૂબ જ એનર્જેટિક અને સુંદર વાતાવરણ હતું. એક મહિલા મંડપમાં સજી ધજીને ભમરાની જેમ અહીં તહીં ભાગી રહી હતી, મહેમાનોની પૂછતાછ કરી રહી હતી. માલતી બહેન, પપ્પાએ અવાજ લગાવ્યો અને તે સ્ત્રી બધાને જોઈને ભાગતી તેમની પાસે આવી. આ હતા પપ્પાના પિતરાઈ બહેન માલતી ફોઈ. આવી ગયા તમે બધા, બસ તમારી જ રાહ જોવાઈ રહી હતી. કેમ છો બાળકો? ચાલો બધા ફ્રેશ થઈને મંડપમાં બેસી જાઓ અને નાસ્તા પાણી કરી લો. પછી શું, બધા લોકો ફ્રેશ થઈ નવા નવા કપડાં પહેરી તૈયાર થઈને મંડપમાં આવીને બેસી ગયા. પછી ગામવાળાઓએ તે બધાને નાસ્તો પીરસ્યો. નાસ્તો ખૂબ જ ટેસ્ટી હતો. ચાલો મેઘા, નાસ્તા પાણી તો થઈ ગયા, હવે આપણે માલતી બહેનને મદદ કરીએ. આપણે છોકરીવાળા છીએ ને, બારાત આવતા પહેલા આપણે તૈયાર રહેવું પડશે. હા ભાભી, તમે બંને જાઓ, હું અને ભાઈ જીજાજીને મળીને અહીંની વ્યવસ્થા જોઉં છું. અને પપ્પા, અમે શું કરીએ? મુનમુન અને બન્ની, તમે બંને ગટ્ટુ અને ચિંકી સાથે રહો, ફરો, ગામડાના નવા દોસ્તો બનાવો અને તેમની સાથે રમો. જાઓ. ચલો.
ગટુ ચિંકી તેમના કઝિન્સની સાથે મંડપમાં આમ તેમ ભાગવા લાગ્યા અને રમવા લાગ્યા. લગ્નમાં તેમને ગામના નવા દોસ્ત પણ મળી ગયા. તેમની સાથે તેમણે ખૂબ જ મસ્તી કરી, ઘણી બધી વાતો કરી. તારે દ્રાક્ષના બગીચા જોવા છે? હા, અમે ક્યારે દ્રાક્ષના બગીચા જોયા નથી. અમને લઈ જાઓ ત્યાં. અત્યારે નહીં, જાન આવવાનો સમય થઈ ગયો છે. આપણે કાલે જઈશું. પછી શું, નાચતા કૂદતા જાન આવી અને ગટુ ચિંકી બધાની સાથે જાનને માણવા લાગ્યા. થોડી વાર પછી બધા મંડપમાં આવી ગયા. વર અને કન્યા પંડિતજી પાસે આવીને બેસી ગયા. વર કન્યા ખૂબ જ સજી ધજીને બેઠા હતા. કન્યા શરમાતી હતી અને વર સ્મિત કરી રહ્યો હતો. બંનેની જોડી ખૂબ જ શોભતી હતી. પંડિતજીએ મંત્રો બોલ્યા અને ફેરા સંપન્ન થયા. પછી વર કન્યાએ એકબીજાના ગળામાં માળા પહેરાવી, શરણાઈ ઢોલ નગારા જોર જોરથી વાગવા લાગ્યા અને લગ્ન સંપન્ન થયા. નહીં ફટાકડાનો ડરામણો અવાજ કે નહીં ડીજેનો ઘોંઘાટ. લગ્ન એકદમ ટ્રેડિશનલ અને સાદી રીતે સંપન્ન થયા. ગટુ ચિંકી મંડપમાં દોસ્તો સાથે એક લાઇનમાં બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા. અહીંયા ખાવાનું પોતાના હાથે લઈ લેવાની જરૂર ન હતી. ગામવાળા બધા પાસે જઈને પ્રેમથી એક એકને ખાવાનું પીરસતા હતા. જમણવારમાં ઘણી બધી વાનગીઓ હતી અને બધી વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. ખબર છે, આ ખાવાનું બધા ગામવાળાઓએ પોતાના હાથે બનાવ્યું છે, એટલે જ આટલું ટેસ્ટી છે. શું અહીં લગ્નના બધા કામ ગામવાળા પોતાની જાતે જ કરે છે? હા, ગામમાં જો કોઈ પણના ઘરે લગ્ન હોય તો મંડપથી લઈને ખાવાનું બનાવવા સુધી, મહેમાનોનું સ્વાગતથી લઈને તેમના આવવા જવા સુધી બધું કામ ગામવાળા જ કરે છે. તેનો કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં નથી આવતો. સારું છે, શહેરના લગ્નોમાં તો ખાવા પીવાનો, ગાવાનો, વગાડવાનો બધાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એ પણ ઠીક છે, તમારી પાસે એટલા બધા પૈસા હોય છે, ગામવાળા પાસે એટલા બધા પૈસા નથી હોતા. હા, પણ ગામમાં પ્રેમ છે. બધા જ કામ પ્રેમથી અને પોતાનું સમજીને કરવામાં આવે છે, જેથી તેનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે. બિલકુલ આ ખાવાની જેમ. એ તો ઠીક છે, પણ હવે જલ્દી જલ્દી ખાવાનું ખતમ કરો, કારણ કે ગામમાં ખાવાનું બરબાદ કરવાનું અલાઉડ નથી. આખી થાળી ખાવી પડે છે. આ સાંભળીને ગટુ અને ચિંકી હસવા લાગ્યા અને પછી પાછા ટેસ્ટી જમવાના ઉપર તૂટી પડ્યા. ચોરીનું પરિણામ. મોનો હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી નવી રિમોટ વાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ ને અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે. અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શેતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઉભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે, ચાલ જોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે, ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચા ખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે.
હું શું કરું? મમ્મી પપ્પાને કઈ પણ નહીં શકું, નહીં તો વધારે વડ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોર થી રડવા માંડ્યો. શું થયું બેટા, રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે, એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ના કરવાનું વચન આપ્યું. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો, જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે આવી સુંદર કાર, આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેણે કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી, હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે બે છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં, તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એ ખરાબ વસ્તુ છે ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી.
પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે, પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી, અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. રંગબેરંગી કમ્ફર્ટેબલ અને આકર્ષક કપડાં પહેરીને રેઇનબો બટરફ્લાયની જેમ કલરફુલ જીવવાનું કોને નથી ગમતું? આપણી ચિંકીને પણ ગમે છે, તમને પણ જરૂર ગમતું હશે, પણ ગટ્ટુને એટલું પસંદ ન હતું. અરે અરે, આવું ગટ્ટુનું નહીં, તેના કપડાંનું કહેવું હતું. ગટ્ટુ રહ્યો ચંચળ અને તોફાની છોકરો, આખો દિવસ આમ તેમ બસ ભટકતો રહેતો, ગમે ત્યાં ઉઠતો બેસતો અને પડતો હતો, અને ક્યારેક ક્યારેક તો તેની વાત કોલર સુધી પહોંચી જતી. ના સમજ્યા? અરે ભાઈ, નાના મોટા ઝઘડા તો થતા જ રહે છે, પણ એમાં કપડાનો શું દોષ? મમ્મીનો પણ એક જ સવાલ રહેતો હતો ગટ્ટુથી. ગટ્ટુ, આજે ફરીથી તો શર્ટ ખરાબ કરીને આવ્યો છે. બેટા, કપડાની સાથે મસ્તી ના કરવી જોઈએ. અને આ રીતે ગટ્ટુનો બસ એક જ જવાબ રહેતો હતો, સોરી મમ્મી, આગળથી આવું નહીં થાય. અને બીજા દિવસે સાંજે ફરીથી સ્કૂલ યુનિફોર્મ ખરાબ. પણ ચિંકીની વાત તો અલગ જ હતી. ચિંકીને બસ સારા સારા કપડાં જ પહેરવાનો શોખ ન હતો. ચિંકી કપડાંની સંભાળ પણ રાખતી હતી, પોતાના કપડાં તેને ખૂબ વહાલા હતા. દાઘા તો દૂર, ચિંકીના કપડાં પર નાની માખી પણ કોઈએ બેસેલી જોઈ ન હતી. કપડાંની વાતમાં આવી હતી ચિંકી. અને આમ જ ચાલતું રહ્યું. ધીરે ધીરે ગટ્ટુ ચિંકી મોટા થતા ગયા, સ્કૂલના કલાકો પણ વધતા જ ગયા, અને સ્કૂલ પછી ટ્યુશન. ગટ્ટુ ચિંકી સવારથી સાંજ સુધી સ્કૂલ યુનિફોર્મમાં જ રહેવા લાગ્યા અને કલરફુલ કપડાં કબાટમાં જ રહેવા લાગ્યા. શું યાર ગટ્ટુ, સવાર હોય કે સાંજ, બસ આ એક જ સફેદ યુનિફોર્મ, બોર થઈ ગઈ છું હું, પણ કરી પણ શું શકું છું, સ્કૂલમાં તો કલરફુલ કપડાં પહેરીને આવવાનું અલાઉડ જ નથી. પણ હું બિલકુલ પણ બોર નથી થયો, મને આ યુનિફોર્મ પણ ખૂબ જ ગમે છે. આ સાંભળીને ચિંકી ગટ્ટુને ટકોર કરતા કહે છે, હા હા, તને યુનિફોર્મ તો સૌથી વધારે ગમતો હશે, કારણ કે તે સફેદ છે ને, અને સફેદીની ચમક દૂર કરવાની તો તારી હોબી છે ને. એ ચિંકી યાર, આમ કેમ કહે છે? જો તો જરા તારા યુનિફોર્મને શું હાલત કરી દીધી છે. સોરી, આગળથી આવું નહીં થાય. વાત ખાલી ચિંકીની જ ન હતી, સ્કૂલના બીજા બધા બાળકો પણ યુનિફોર્મ પહેરીને કંટાળી ગયા હતા. અને આટલું જ નહીં, મિશ્રા સર પણ દરરોજ બાળકોને યુનિફોર્મમાં જોઈને કંટાળી ગયા હતા. અને અચાનક એક દિવસે મિશ્રા સરે ક્લાસમાં આવીને એવી એનાઉન્સમેન્ટ કરી, જેને સાંભળીને બધા બાળકોના ચહેરા એકદમ કલરફુલ થઈ ગયા. બાળકો, સોમવારે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થશે, જેને જે પહેરવું હોય તે પહેરે. શું શું ક્રિએટિવિટી બતાવવાની છે બતાવો. કાલે રવિવારની રજા છે, ભરપૂર તૈયારી કરો અને સોમવારે સ્કૂલ ડ્રેસને રજા આપો. બધા જ બાળકો ખરેખર ખૂબ ખુશ હતા. રિસેસમાં બસ વાતો જ વાતો થતી હતી. હું પરી બનીને આવીશ, હું સોલ્જર બનીને આવીશ, અને હું પાયલટ બનીને આવીશ. અરે, આ કોમ્પિટિશન છે, કંઈક તો સિક્રેટ રાખો, આજે જ બધું બતાવી દેશો તો પછી મંડે માટે શું ખાસ બાકી રહેશે? ઓહ, વેરી સ્માર્ટ, અમે પણ જોઈએ તો સોમવારના દિવસે શું ફેન્સી પહેરીને આવે છે. મને ચેલેન્જ, ઠીક છે, ચેલેન્જ એક્સેપ્ટેડ. ગટ્ટુ ચિંકી સાંજે જેવા જ ઘરે પહોંચ્યા, ગટ્ટુએ બૂમો પાડી પાડીને પપ્પાના કાન પકવી નાખ્યા. પપ્પા, પાયલટની ડ્રેસ ચલો મને લાવીને આપો, અત્યારે ને અત્યારે.
અરે હા બાબા, હજુ તો આખો સન્ડે પડ્યો છે, બંનેનું કોમ્પિટિશન છે ને, ચિંકીને પણ સાથે લઈ જઈશું. ચિંકી બતાય, ફેન્સી ડ્રેસમાં તારે શું પહેરવું છે? આ સાંભળીને ગટ્ટુ હસીને બોલ્યો, તેણે તો હજુ ડિસાઈડ પણ નહીં કર્યું હોય કે તેણે શું પહેરવાનું છે. ચિંકી બિચારી વિચારતી રહી કે તે એવું તો શું પહેરીને જાય કે જેથી કપડાને ફેન્સી લુક મળે અને તે કોમ્પિટિશન જીતી જાય. પણ તેને કશી જ ખબર નહોતી પડી રહી. ગટ્ટુ તો ચિંકીને ચીડાવવા માટે તેની સામે નાચી રહ્યો હતો. મારી પાયલટ વાળી ડ્રેસ આવી રહી છે, તારું શું? બોલ બોલ બોલ. બિચારી ચિંકી દુખી થઈ ગઈ અને મમ્મીની પાસે જઈને રડવા લાગી. મમ્મીએ તેને સમજાવી અને પછી કબાટ ખોલીને તેને પોતાના જૂના કપડાં બતાવ્યા. ચિંકી તો તે કપડામાં ખોવાઈ ગઈ. વાવ મમ્મી, તમારા તો નાનપણના કપડાં પણ છે આમાં. હા, સંભાળીને રાખ્યા છે મેં. અચાનક ચિંકીને એક આઈડિયા આવ્યો અને તે એક્સાઇટેડ થઈને મમ્મીને વળગી પડી. થેન્ક્સ મમ્મી મને આઈડિયા આપવા માટે. અને આખરે તે દિવસ આવી જ ગયો જેની બધા રાહ જોતા હતા, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનો દિવસ. સોમવારના દિવસે બધા બાળકો ફેન્સી ડ્રેસ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ તો પાયલટ બનીને બસ અહીંયા ત્યાં ઉડી રહ્યો હતો. બાળકોને જજ કરવા માટે ખાસ જજ બોલાવવામાં આવ્યા હતા. અરે ક્યાં છે પેલી ચિંકી? બિચારી ડરી ગઈ લાગે છે, ઘરમાંથી નીકળી જ નહીં. ત્યાં જ ચિંકીની એન્ટ્રી થઈ અને બધા તેને જોતા જ રહી ગયા. પછી એકદમથી હસવા લાગ્યા, કારણ કે ચિંકીએ ઘણા બધા કપડાઓના નાના નાના ટુકડા કરી તેમાંથી એક ડ્રેસ બનાવ્યો હતો. અરે ચિંકી, બીજું કઈ તને મળ્યું નહીં પહેરવા માટે? આ શું છે? ફાટેલા કપડાની દુકાન લાગી રહી છે તું. જજીસે ચિંકીને જજ કર્યું અને પછી રિઝલ્ટ સંભળાવ્યું. તો બાળકો, આ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની વિનર છે ચિંકી. આ સાંભળીને ગટ્ટુ અને બંટી એકદમ શોક્ડ થઈ ગયા. હું જાણું છું કે તમે હેરાન હશો, અને હું પણ હેરાન હતો ચિંકીની ક્રિએટિવિટી જોઈને. તમે બધાએ બસ રેડીમેડ ડ્રેસ લઈને પહેરી લીધો, પણ મેં જોયું કે ચિંકીએ કંઈક ક્રિએટિવ કર્યું છે. તેને તેના મમ્મી પપ્પાના નાનપણના કપડાંથી લઈને આજ સુધીના કપડામાંથી એક એક પીસ લીધો અને એક ખૂબ જ સુંદર ડ્રેસ બનાવ્યો. તેની આ ક્રિએટિવિટીથી જૂના જમાનાના કપડાની પેટર્ન ખબર પડે છે. તે જમાનામાં શું પહેરવામાં આવતું હતું, તે સમયનું ફેશન, આજનું ફેશન, ખૂબ જ મોટા મોટા રેફરન્સ જોડાયેલા છે તેની આ ફેન્સી ડ્રેસમાં. તેની આ ડ્રેસ હું આગળ સ્ટડી માટે મોકલીશ, પણ અત્યારે હું ચિંકીને બોલાવું છું ટ્રોફી લેવા માટે. ચિંકી સ્ટેજ પર ગઈ અને તેણે તેની ટ્રોફી લીધી. બધાએ તાળીઓ વગાડી ચિંકીનું અભિવાદન કર્યું અને આ રીતે પોતાની ક્રિએટિવિટી બતાવીને ચિંકીએ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું ચેલેન્જ પૂરું કર્યું. ગટ્ટુની નવી હેરસ્ટાઇલ. આપણા બધા પર કોઈ ને કોઈ સમયે કોઈ ને કોઈ વાતનું ભૂત સવાર હોય છે. ગટ્ટુ પર પણ વાળ વધારવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ગટ્ટુ, વાળ ઘણા મોટા થઈ ગયા છે, હેર કટ કરી લે. બેટા, તને લાંબા વાળ સૂટ નથી કરતા. આપણે તે જ હેરસ્ટાઇલ કરવી જોઈએ જે આપણને સૂટ હોય. ગટ્ટુ બિચારો ગુસ્સે થઈ ગયો. તેને પોતાના વાળ નહોતા કાપવા. ગટ્ટુ ઘરે આવ્યો ત્યારે તેણે મમ્મી પપ્પાને કશું જ ન કહ્યું. પણ ચિંકી તે ક્યાં ચૂપ રહેવાની હતી. ઘરે આવીને તેણે બધાને ગટ્ટુની ચાડી ખાધી. પપ્પા, મિશ્રા સરે ગટ્ટુને વાળ કાપીને આવવા કહ્યું છે કાલે. અરે હું પણ તો ક્યારનો તેને સમજાવી રહ્યો છું, પણ વાત માને તો ને. આની મમ્મી પણ બસ આની જ સાઈડ લે છે. ના, મિશ્રા સરે કહ્યું છે એટલે હવે હું ગટ્ટુની સાઈડ નહીં લઉં. ગટ્ટુ, હવે તારે વાળ કપાવી જ લેવા જોઈએ. આ સાંભળીને ગટ્ટુને રડવું આવી ગયું. ના મમ્મી, તું જુએ છે ને હું કેટલા દિવસથી વાળ વધારી રહ્યો છું, પછી આમ અચાનક કેવી રીતે કાપી દઉં? મારે પેલા ફિલ્મના હીરોની જેમ વાળ રાખવા છે. તમે જોયા હતા ને, જ્યારે હીરો ઘોડાની ઉપર બેસીને વિલનની પાછળ ભાગતો હતો ત્યારે તેના વાળ કેવા હવામાં લહેરાતા હતા. બેટા, એ ફિલ્મ છે. રીલ અને રિયલની દુનિયામાં ઘણો ફરક છે. વધેલા વાળ સ્કૂલ અને સોસાયટીમાં સારો ઇમ્પેક્ટ નથી કરતી. ડિસન્ટ હેરસ્ટાઇલ રાખવી જોઈએ કે જે આપણી પર્સનાલિટીને સૂટ કરે. મિશ્રા સર પણ આવું જ કહેતા હતા. ગટ્ટુ તેના રૂમમાં ઉદાસ બેઠો હતો, કારણ કે તેને પપ્પા વાળ કપાવવા માટે લઈ જવાના હતા. અને પછી પપ્પા સાંજે ગટ્ટુને લઈને એક સલૂનમાં આવ્યા. ગટ્ટુનું ત્યાં બિલકુલ મન લાગતું ન હતું. તે પોતાના વાળને પકડીને એક ખૂણામાં દુખી બેઠો હતો. તેના લાંબા વાળ કોઈ પણ સમયે કપાઈને તેનાથી અલગ થવાના હતા.
ત્યાં જ એક ઘરડો દેખાતો બાર્બર ગટુની પાસે આવીને બોલ્યો, ચાલ બેટા, હેર કટ કરવું છે ને? બાર્બરને જોઈને ગટ્ટુ વધારે દુઃખી થઈ ગયો. તેને લાગ્યું કે આ બાર્બરની ઉંમર ઘણી વધારે છે તો તે ગટ્ટુની ફિલિંગ્સ કેવી રીતે સમજશે? તે તો કોઈ જૂની સ્ટાઇલમાં તેના વાળ કાપી નાખશે અને પછી બધા તેનો મજાક ઉડાવશે. પણ તે બાર્બર ઘણો કુલ અને સ્માર્ટ હતો. વાહ, તારા વાળનો ટેક્સચર ખૂબ જ સારો છે બેટા. તારા વાળ પણ લાંબા છે. તારા લાંબા વાળનો ફાયદો એ છે કે હું તેમને સારો શેપ આપીને સારી હેરસ્ટાઇલ બનાવી શકું છું, જે તારી ઉપર સૂટ પણ કરશે અને બધાને ઇમ્પ્રેસ પણ કરશે. આ સાંભળીને ગટ્ટુ અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયો. પછી બાર્બરે કાતર ચલાવી અને ગટ્ટુના વાળ નીચે પડવા લાગ્યા અને જોત જોતામાં એક મસ્ત હેરકટ ગટ્ટુને મળી ગયો. પોતાનો નવો લુક અરીસામાં જોઈને ગટ્ટુ ખૂબ ખુશ હતો. વાવ, આ હેરકટ તો પેલા લાંબા વાળ કરતા પણ સરસ છે. થેન્ક્સ અંકલ, મને લાગ્યું હતું કે તમે મને કોઈ જૂની પુરાણી હેરસ્ટાઇલ કરી આપશો, પણ તમે મને ઘણો યુનિક હેરકટ આપ્યો છે. આ હેરકટનું નામ શું છે? આનું કોઈ નામ નથી અને ન તો પહેલા આ મેં કોઈની ઉપર ટ્રાય કર્યું હતું. તું પહેલો છે જેને આ હેરસ્ટાઇલ મળી છે. તું જ બતાય આપણે આનું નામ શું રાખીએ. આ હેરકટ જોઈને હું એકદમ ક્રેઝી ફીલ કરું છું. શું આપણે આનું નામ ક્રેઝી કટ રાખીએ? વાવ, ક્રેઝી કટ! આજે જ હું તેને મારી લિસ્ટમાં એડ કરી દઉં છું. ગટ્ટુનું હેરકટ પપ્પાને પણ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે બાર્બરને કહ્યું, કમાલ કરી દીધી તમે. ગટ્ટુ તો હેરકટ કરવા જ નહોતો માંગતો અને હવે જો કેટલો ખુશ છે. ગટ્ટુ, દરેક માટે એક હેરસ્ટાઇલ જરૂર હોય છે જે તેની ઉપર જ સૂટ કરે છે, કારણ કે દરેક યુનિક હોય છે. તેથી કોઈની કોપી કરવા કરતા સારું છે કે જે આપણને સૂટ કરે આપણે તે જ કરીએ. મમ્મીએ ગટ્ટુનો હેરકટ જોયો તો તે પણ ખુશ થઈ ગઈ. વાવ, તું બહુ જ કોન્ફિડન્ટ, સ્માર્ટ અને ચાર્મિંગ લાગી રહ્યો છે. મજા તો ત્યારે આવી જ્યારે ગટ્ટુ પછીના દિવસે ક્લાસમાં એન્ટર થયો. ગુડ્ડી, હરી, બંટી અને આખો ક્લાસ બસ ગટ્ટુને જ જોઈ રહ્યો હતો. ગટ્ટુને એકદમ સ્પેશિયલ ફીલ થઈ રહ્યું હતું. વાવ ગટ્ટુ, નાઇસ હેર સ્ટાઇલ. થેન્ક યુ યાર. ગટ્ટુ, આ હેર સ્ટાઇલ નું શું નામ છે? ક્રેઝી કટ. અને ગટ્ટુ તો ક્રેઝી ત્યારે થયો જ્યારે મિશ્રા સરે પોતે ગટ્ટુની હેર સ્ટાઇલ ના વખાણ કર્યા. વાવ ગટ્ટુ, આ હેરસ્ટાઇલ તને ખૂબ સૂટ કરે છે. વાળ થોડા લાંબા છે પણ છતાં પણ તે તને સૂટ કરે છે. આ સાંભળીને તો ગટ્ટુ ખૂબ જ ખુશ થયો. તે પોતાની નવી હેરસ્ટાઇલથી ખૂબ જ ખુશ હતો. પણ બિચારો બંટી ગટ્ટુની હેરસ્ટાઇલ અને થઈ રહેલા તેના વખાણથી અંદરથી ખૂબ જ બેચેન હતો. બપોરની રિસેસમાં તેણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, મને તારા બાર્બરનું એડ્રેસ બતાવો ને પ્લીઝ. મને પણ સેમ તારા જેવી હેરસ્ટાઇલ કરવી છે. બિલકુલ ના કરો. મારા બાર્બરે કહ્યું છે આપણે તે જ સ્ટાઇલ કરવી જોઈએ જે આપણી ઉપર સૂટ કરે. મને લાગે છે મારો આ હેરસ્ટાઇલ તારી ઉપર સૂટ નહીં કરે. જે તારી ઉપર સૂટ હોય તું તે જ ટ્રાય કર. અચ્છા, સમજી ગયો. તું ઈચ્છે છે કે બસ તારા જ વખાણ થાય. હું તારા જેવો હેરકટ કરીશ તો તારી વેલ્યુ ઓછી થઈ જશે એમ. એટલા માટે આટલો ડ્રામા કરી રહ્યો છે તું? હા ના બંટી, એવું નથી. પણ ઠીક છે, તારે જો એવું હોય તો હું તને મારા બાર્બરનું એડ્રેસ આપી દઉં છું. આગળ તારી મરજી. અને બીજા દિવસે એ જ થયું જે નહોતું થવા જેવું. બંટી પણ ગટ્ટુની જેમ ક્રેઝી કટ કરાવીને ક્લાસમાં એન્ટર થયો. જેવો તે ક્લાસમાં આવ્યો બધા તેની તરફ જોવા લાગ્યા અને પછી એકદમ હસવા લાગ્યા, કારણ કે ક્રેઝી કટ બંટી પર એકદમ ફૂલિશ લાગી રહ્યું હતું. બંટી, આ શું કરીને આવ્યો? આ તારી ઉપર નહીં પણ બંટી ઉપર જ સૂટ કરે છે. મિશ્રા સરે પણ બંટીનો નવો લુક પસંદ ન કર્યો. અને પછી બંટી બપોરની રિસેસમાં ગટ્ટુ પાસે આવીને બોલ્યો, સોરી યાર ગટ્ટુ, તું બરાબર કહી રહ્યો હતો. બાર્બર પણ મને સમજાવી રહ્યો હતો પણ હું ના માન્યો અને મારો જોક બની ગયો. હવે સમજો, આપણે તે જ કરવું જોઈએ જે આપણું હોય. નકલ કરવાથી કોઈ ફાયદો નથી થતો. હું પણ આ વાત પહેલા નહોતો સમજી શકતો પણ મારા બાર્બરે મને સમજાવી.
તું પણ જલ્દી સમજી જા અને સાંજે જઈને પોતાનો હેરસ્ટાઈલ સરખો કરીને આવ. આ વાત પર બંટી શરમાઈ ગયો અને પછી ક્યારે પણ તેને ગટ્ટુની નકલ નહીં કરવાનો નિર્ણય કર્યો. ગટ્ટુ ચિંકીની ગુડ હેબિટ્સ. આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈ જોઈને જ શીખે છે. સારી અને ખરાબ આદતો બાળકો જોઈને જ શીખી લે છે. પણ ઘણીવાર બાળકોને સારી અને ખરાબ આદતો વચ્ચે શું ફરક છે તે ખબર હોવી જોઈએ. આજે સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. બધા જ બાળકો આવનારા સાહેબની રાહ જોતા હતા. ત્યારે જ તેઓ ક્લાસમાં દાખલ થયા. તે સર ઘણા યંગ હતા અને તેમના હાથમાં ઘણી બધી ચોપડીઓ અને ટેબ હતું. તેમને જોઈને બાળકો ઘણા એક્સાઇટેડ થઈ ગયા. ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું બધા સાથે ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે ચર્ચા કરીશ. સૌથી પહેલા તમે બધા મને તમારી સારી આદતો વિશે કહો. સૌથી પહેલા તું. સરે બંટી તરફ ઇશારો કર્યો. અચાનક બંટીને બોલવા માટે કહેવામાં આવ્યું અને બંટી અટકતા અટકતા બોલવા લાગ્યો. મારી સૌથી સારી આદત એ છે કે મને મને ચોકલેટ ખાવાનું બહુ ગમે છે. બંટીના જવાબ ઉપર આખો ક્લાસ હસવા લાગ્યો. સારું, નેક્સ્ટ. પપ્પા મમ્મી કહે છે કે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવાની મારી આદત સારી છે. સર, ગટ્ટુની હજુ એક સારી આદત હું કહું? હા, જરૂર બતાય. સર, ગટ્ટુની સારી આદત એ છે કે તે મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે અને ઘણી વાર ગટ્ટુ મારું બધું જ હોમવર્ક પતાવી પણ આપે છે. હા સર, મેં ઘણી વાર ચિંકીનું હોમવર્ક ખતમ કર્યું છે. જુઓ બાળકો, તમે બધાએ મને તમારી સારી આદતો વિશે કહ્યું. હવે આજ જોઈ લો કે ગટ્ટુ તેની સાથે સાથે ચિંકીનું હોમવર્ક પણ પૂરું કરે છે. જેને ગટ્ટુ સારી આદત કહી રહ્યો છે તે તેના માટે કદાચ સારી આદત હશે જ, પણ આ ચિંકી માટે બિલકુલ પણ સારી આદત નથી. પણ આ એક ખરાબ આદત કહેવાશે. બધા જ સરની વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. ચલો બાળકો, હું તમને મારી વાત કહું છું. નાનપણમાં મને અને મારા ભાઈને ચોકલેટ ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. પણ સર, ચોકલેટ ખાવાની તો સારી આદત હોય છે ને? હા બેટા, પણ અમે આવેલા મહેમાનો પાસેથી પણ ચોકલેટ ખાવાની જીદ કરી લેતા. ત્યારે પપ્પાએ અમને કહ્યું કે જો અમારે ચોકલેટ જોઈએ તો સૌથી પહેલા અમારે બગીચામાં આવેલા છોડોને પાણી પાવું, તેના પછી જ અમને ચોકલેટ મળશે. અને તે વખતે અમારું ઘર સાતમે માળે હતું. અમે ચોકલેટ માટે સાતમે માળેથી નીચે આવતા, છોડોને પાણી પાતા અને પછી ચોકલેટ ખાતા. બાળકો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને આ રીતે દરરોજ અમને ચોકલેટ મળવાને કારણે અમે ચોકલેટ ખાઈને કંટાળી ગયા અને પછી તો અમે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દીધું. પણ અમને છોડને પાણી પાવાની આદત લાગી ગઈ અને અમે આજ સુધી અમારા ગાર્ડનના છોડોને પાણી પીવડાવીએ છીએ. આ રીતે અમને સારી આદત લાગી ગઈ. બધા બાળકો સરની વાતો એવી ધ્યાનથી સાંભળતા હતા કે બાળકોએ સર માટે તાળીઓ પણ વગાડી. સરના લેક્ચર પછી બધા બાળકો એકબીજા પાસે એકબીજાની ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે પૂછવા લાગ્યા. દાદી હંમેશા કહે છે કે જો આપણામાં સારી આદત હશે ને તો આપણે જીવનભર સફળ થઈશું. હા, હવે સરની જેમ દરરોજ હું છોડવાઓને પાણી આપીશ, તેના પછી જ હું ચોકલેટ ખાઈશ. આ રીતે મને સારી આદત લાગી જશે, પણ હું ચોકલેટ ખાવાનું તો નહીં જ છોડું. બંટીની આ વાત ઉપર બધા હસી પડ્યા. હા, આપણે હંમેશા સારા બાળકોની જેમ રહેવું જોઈએ. મમ્મી પપ્પાને વધારે હેરાન ન કરવા જોઈએ. સાચું કહ્યું. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠતા પહેલા જ વહેલા ઉઠીને પલંગમાં બેસી ગયા અને ધરતીને વંદન કરવા લાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મીહિ, કરમધ્ય સરસ્વતી, કર્મોલેતુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ. ગટ્ટુ અને ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવી. અરે વાહ ગટ્ટુ, ચિંકી, તમે જલ્દી ઉઠી ગયા અને તમે બંને પ્રાર્થના પણ કરી. શું વાત છે! ગટ્ટુ અને ચિંકી પોતાના રૂમમાંથી દોડીને જલ્દીથી મમ્મીને ભેટી પડ્યા. મમ્મી તે બંનેની ઉપર ખુશ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી સ્નાન કરીને એકદમ તૈયાર થઈ ગયા. આજે ગટ્ટુ અને ચિંકીની પાછળ મમ્મી નહોતી લાગી. કીધા વગર જ બંને જણા જલ્દીથી તૈયાર થઈ ગયા. ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા. ત્યાં જ મમ્મીએ તે બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. ગટ્ટુ ચિંકી, આજે દૂધ પીવાનું નાટક ના કરતા, સારા બાળકોની જેમ ફટાફટ દૂધ પી લો. ચલો. જી મમ્મી, હમણાં જ ખતમ કરીએ છીએ. જોત જોતામાં બંને જણા દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગયા.
મમ્મી પપ્પા તો હેરાન થઈને જોતા રહ્યા. શું વાત છે ગટ્ટુ અને ચિંકી, હે? તમે બંને તો આજે સારા બાળકો જેવું વર્તન કરો છો. હું તો તમારી ઉપર ખૂબ જ ખુશ છું. થેન્ક યુ પપ્પા. વડીલોની વાત સાંભળવી જોઈએ, તે સારી આદત છે. હવે અમે દરરોજ જીત કર્યા વગર દૂધ ખતમ કરીશું. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. અરે બેટા, દરરોજ જો તમે 10 મિનિટ પછી નીકળો છો ને? હા મમ્મી, પણ અમારી સ્કૂલમાં સમયથી પહેલા પહોંચવું જરૂરી છે. તે સારી આદત છે, જેના કારણે અમે સ્કૂલમાં લેટ નહીં થઈએ. જોયું જી તમે, આપણા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ગટ્ટુ અને ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જવા નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ આવ્યા, તેમણે પોતાની સ્કૂલ બેગ અને બૂટ યોગ્ય જગ્યાએ મૂકી દીધા અને યુનિફોર્મ ચેન્જ કરીને બંને જણા નીચે રમવા માટે જતા રહ્યા. આ જ રીતે ગટ્ટુ ચિંકી સવારે વહેલા ઉઠે, પોતાનું દૂધ પીવે અને સ્કૂલમાં જઈને સાંજે પાછા આવીને રમવા માટે જતા રહે. ચિંકી, આજે સ્કૂલે જવામાં ઘણો જ સમય છે, ચાલ આપણે ટીવી જોઈએ. યસ ગટ્ટુ, ઘણી વાર છે અને ટીવી પર નવો કાર્ટૂન શો પણ આવ્યો છે, ચાલ જોઈએ. ગટ્ટુ ચિંકી ટીવીની સામે બેસીને સ્કૂલનો સમય થતા પપ્પા સાથે સ્કૂલે જવા નીકળી ગયા. મમ્મી તે બંને જણાને નોટિસ કરતી કે તે બંને જણા સવારે વહેલા ઉઠતા અને ટીવીની સામે બેસી જતા, સ્કૂલનો સમય થતા સ્કૂલે જવા નીકળી જતા. આજે તે બંને જણા ફરી સ્કૂલના સમય પહેલા ટીવીની સામે બેસી ગયા. મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, આમ સવાર સવારમાં ટીવીની સામે બેસીને તમારી આદત કેમ બગાડો છો? શું મમ્મી તમે પણ, અમે કેટલા જલ્દી ઉઠીએ છીએ અને સ્કૂલ જવામાં ઘણો ટાઈમ પણ હોય છે, એટલે અમે ટીવી જોઈએ છીએ, તેનાથી અમારી આદત થોડી બગડી છે. હા મમ્મી, બચેલા સમયમાં જ તો અમે ટીવી જોઈએ છીએ. બેટા, આદત એવી વસ્તુનું નામ છે કે જે દરરોજ કરવાથી આદત પડી જાય છે અને તે આપણી દિનચર્યાનો હિસ્સો બની જાય છે. એટલે શું મમ્મી? બેટા, જો તું દરરોજ ઉઠીને ટીવીની સામે બેસી જઈશ તો તને તેની આદત પડી જશે અને તું ટીવી જોયા વગર સ્કૂલ જઈ જ નહીં શકે, જેનાથી તારી આદત બગડી જશે. તેનાથી સારું તું કોઈ સ્કૂલની બુક વાંચ, જેનાથી તને સવારમાં ભણવાની આદત પડશે. અરે હા મમ્મી, સ્કૂલમાં ટીચર્સ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે મગજમાં કાર્ટૂન જ ચાલતા હોય છે. ચિંકી તો મારી વાત સારી રીતે સમજી ગઈ, ગટ્ટુ તું સમજો કે નહીં? સમજી ગયો મમ્મી, આપણે સવારના સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જલ્દી ઉઠવાની તો સારી આદત પડી ગઈ, પણ સવારે સવારે ટીવી જોવાની ખરાબ આદત પણ ના લાગવી જોઈએ. સારું મમ્મી, હવે અમે આવી આદતને કન્ટિન્યુ નહીં કરીએ. થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, પોતાની મમ્મીને થેન્ક યુ થોડી કહેવાય. ટીચરે અમને શીખવ્યું છે કે જો કોઈ આપણી મદદ કરે તો તેને થેન્ક યુ કહેવું એ સારી આદત છે. આ વાત પર મમ્મી હસી પડી. સારી આદતો માણસને સફળ બનાવે છે અને ખરાબ આદતો માણસને અસફળ બનાવવામાં મદદ કરે છે. હેલોવીન ફેન્સી ડ્રેસ. ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકો ગ્રાઉન્ડમાં રમતા હતા. હું તો થાકી ગઈ યાર, ચલો ને હવે બ્રેક લઈએ. ઓ ગુડ્ડી, આટલી જલ્દી થાકી ગઈ? ચલાય, આપણે બધા એક સાથે બેસીએ છીએ. પછી બધા બાળકો એક સાથે ગ્રાઉન્ડમાં બેસે છે. દોસ્તો, હેલોવીન આવી રહ્યું છે, કઈ વિચાર્યું કે નહીં તમે લોકોએ કે આપણે શું કરીશું? ચલો આપણે કંઈક વિચારીએ. ઓહો, સારું યાદ કરાવ્યું તે હરી, આપણે બધાએ મળીને કંઈક એક્સાઇટિંગ વિચારવું જોઈએ. પછી બધા બાળકો વિચારે છે કે હેલોવીન પર શું કરીશું. એક કામ કરીએ, હોરર મૂવી પ્લાન કરીએ. અરે ના ના બંટી, હોરર મૂવી ના જોઈ શકીએ, આપણા મમ્મી પપ્પા બોલશે. તો પછી ક્યાંક બહાર જઈએ હેલોવીન પાર્ટી કરવા? અરે આપણે એકલા બહાર કઈ રીતે જઈશું ગુડ્ડી? અને હેલોવીન પર પેરેન્ટ્સની છુટ્ટી થોડી હશે, કંઈક બીજું વિચારીએ. ઓહ, આ કેવું રહેશે, હેલોવીન ફેન્સી ડ્રેસ? વાવ, છે ને મસ્ત આઈડિયા. આપણે કોલોનીમાં એક ફેન્સી ડ્રેસ રાખીએ અને સ્પેશિયલ વાત એ હશે કે મોટા લોકો પણ આનો પાર્ટ બનશે. ઓ, પણ શું મોટા લોકો માનશે? હા, ચાલો હમણાં જઈને આપણે આપણા પેરેન્ટ્સને વાત કરીએ. બધા બાળકો ફેન્સી ડ્રેસમાં ભાગ લેશે અને મોટા લોકો ફક્ત બ્લેક આઉટફિટ જ પહેરશે. ઠીક છે? ઓકે. પછી બધા બાળકો પોતપોતાને ઘેર જાય છે. મમ્મી મમ્મી મમ્મી. હા ગટ્ટુ, હું અહીંયા જ છું બાલ્કનીમાં. બોલ, શું થયું? મમ્મી, હેલોવીન આવે છે અને આ વખતે અમે બધાએ ડિસાઈડ કર્યું છે કે અમારે ફેન્સી ડ્રેસ પાર્ટી રાખવી છે. ઓહ, તો આ તો સારો આઈડિયા છે. ગુડ. હા મમ્મી,
અમે ઈચ્છીએ છીએ કે મોટા લોકો પણ આ પાર્ટીનો ભાગ બને અને સાથે હેલોવીન સેલિબ્રેટ કરે. અરે તો એમાં ખરાબ શું છે? બસ તમે લોકો પાર્ટી સાંજે રાખજો જેથી બધા ફ્રી હોય, ઓકે? મમ્મી, અમે લોકોએ વિચાર્યું છે કે બધા મોટાઓ એક થીમ ફોલો કરશે જેમાં બ્લેક કલરના જ કપડાં પહેરવાના. કેવું રહેશે? આ થોડું અઘરું લાગે છે. ખબર નહીં બધા પાસે બ્લેક કપડાં હોય ના હોય. અરે મમ્મી, આપણે એટલીસ્ટ ટ્રાય કરીને તો જોઈએ. હા ઠીક છે બેટા, મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ તમે લોકો સાંજે એક વખત પપ્પા સાથે પણ વાત કરી લેજો. ઓકે મમ્મી, થેન્ક યુ. પછી ગટ્ટુ અને ચિંકી ઉછળતા કૂદતા ખુશીથી પોતાના મિત્રોને કહેવા નીકળી પડે છે, એ જાણવા માટે કે કોના કોના પેરેન્ટ્સે હા પાડી. પણ બધા પેરેન્ટ્સે તો હા જ પાડી હતી. યે, બધાના પેરેન્ટ્સ માની ગયા. પણ આપણે પાર્ટી માટે મ્યુઝિક અને સ્નેક્સની વ્યવસ્થા કરવી પડશે. ગટ્ટુ, તારી પાર્ટી માટે સ્નેક્સ હું બનાવી આપીશ અને સેક્રેટરી અંકલ પાસે બહુ સરસ સ્પીકર્સ છે, તો મ્યુઝિક માટે તું એમની સાથે વાત કરી લેજે, ઓકે? પછી બધી પ્રોબ્લેમ સોલ્વ. બધા લોકો હેલોવીન પાર્ટી માટે ભેગા થાય છે. ગટ્ટુ, ચિંકી અને ગુડ્ડી પણ મળે છે. તેઓ મમ્મીએ બનાવેલા સ્નેક્સ એક એક કરીને પાર્ટીમાં લાવે છે. સેક્રેટરી અંકલ પોતાના ઘરેથી મ્યુઝિક સિસ્ટમ લાવે છે. બધા બાળકો હેલોવીન માટે સ્પેશિયલ ડ્રેસ પહેરે છે. ચિંકી એક નાની વિચ બની હતી, ગટ્ટુ પમ્પકિન અને ગુડ્ડી વિચ બની હતી જેની પાસે એક જાદુઈ લાકડી હતી. હેરીએ સ્કેલેટન વાળો કોસ્ચ્યુમ અને બંટી પાસે એક ઝાડુ હતો જેમાં તેની બધી મેજિકલ પાવર્સ હતી. બધા બાળકો એકબીજાને જોઈને હસે છે. ગટ્ટુ, તારું આઉટફિટ તો તને બહુ સૂટ કરે છે. પણ ચિંકી, તારાથી ઓછો. બધા મોટા લોકોએ પણ બ્લેક કલરની ડ્રેસ પહેરી હતી. વાવ, કેટલું સરસ ડેકોરેશન થયું છે. વિશ્વાસ નથી આવતો કે બાળકોએ આ કર્યું છે. હા ભાઈ, માનવું પડશે, તો ડેકોરેશન સાચે બહુ સરસ કર્યું છે. જોયું મમ્મી પપ્પા અમારા બાળકોનો કમાલ? હા ભાઈ હા, માની ગયા તમને. પછી ગટ્ટુ અને ચિંકી એક મોટું બોક્સ લઈને આવે છે કે જેમાં ઘણા બધા ડેવિલ હોર્ન્સ હેરબેન્ડ હતા કે જેમાં એલઈડી લાઈટ લાગેલી હતી. અરે હા, શું છે બાળકો? પપ્પા, આનાથી જ તો હેલોવીન પાર્ટીની એક્ચ્યુઅલ ફીલ આવશે. આ હેરબેન્ડ્સ લગાવીને આપણે બધા એક જેવા લાગીશું અને પછી બહુ જ ડાન્સ કરીશું. વાહ બેટા, આ હેરબેન્ડ્સ તો સાચે બહુ જ સારો આઈડિયા છે. પછી બાળકોએ બધા હેરબેન્ડ્સ મોટા લોકોમાં વહેંચ્યા અને બધા હેલોવીન પાર્ટી માટે તૈયાર હતા. આવો બાળકો, મેં સ્પીકર સેટ કરી લીધા છે, ચાલો ડાન્સ માટે તૈયાર થઈ જાઓ. મસ્ત મ્યુઝિક વાગે છે, બધા લોકો ડાન્સ કરે છે. બધા અડધો કલાક સુધી ખૂબ ડાન્સ કરે. હું તો થાકી ગયો પણ મજા આવી ગઈ. હા, બધાએ બહુ જ સરસ ડાન્સ કર્યો. ચલો હવે બધા કંઈક સ્નેક્સ ખાઈ લો. ચલો હું બધાને સર્વ કરી દઉં છું. મમ્મીએ બનાવેલા સ્નેક્સ જોઈને બધા હેરાન થઈ જાય છે. મમ્મીએ મસ્ત મજાના હેલોવીન પેડ્સ અને મસ્ત સ્નેક્સ બનાવ્યા હતા. ઓ વાવ મમ્મી, આ સ્નેક્સ તો બહુ જ અલગ છે. આવું તો પહેલા તમે ક્યારેય નથી બનાવ્યું. હા બેટા, મેં વિચાર્યું કે આખી પાર્ટી હેલોવીન થીમ પર બેઝ છે તો સ્નેક્સ પણ એવા જ કેમ નહીં. એટલે મેં થોડી રિસર્ચ કરીને એમને બનાવ્યા છે. તમે બધા ટેસ્ટ કરીને કહો કે કેવા બન્યા છે. બધા સ્નેક્સ ખાય છે. અરે વાહ મમ્મી, આ તો મસ્ત મજાનું ટેસ્ટી છે. હા મમ્મી, મજા આવી ગઈ. કેટલો ડિફરન્ટ ટેસ્ટ છે. ઓ થેન્ક યુ બેટા, હું ખુશ છું કે તમને મજા આવી. બધા પેરેન્ટ્સ અને બાળકો મમ્મીના સ્નેક્સના ખૂબ જ વખાણ કરે છે અને એન્જોય કરે છે. સારું, હવે પાર્ટીનો ફાઇનલ પાર્ટ આવી ગયો છે. બધા લોકો પપ્પાને સરપ્રાઈઝ થઈને જોવા માંડે છે કારણ કે કોઈને પણ તેમના પ્લાન વિશે ખબર ન હતી. કયો પાર્ટ પપ્પા? હા પપ્પા, અમે તો બીજું કઈ પ્લાન નથી કર્યું. અરે પણ મેં તો કર્યો છે ને બાળકો. તમે લોકોએ આટલી મહેનત કરી, આટલી સરસ પ્લાનિંગ કરી, તો એક નાનું સરપ્રાઈઝ તો હું પણ આપી શકું ને. ઊભા રહો, હું હમણાં જ આવું છું. પછી પપ્પા જાય છે અને એક મોટું પમ્પકિન કેક લાવે છે જેની ઉપર હેપી હેલોવીન લખ્યું હતું. વાહ પપ્પા, આટલો મોટો કેક! હા બાળકો, આ મારી તરફથી તમને બધાને એક નાનકડી ગિફ્ટ. બધા બાળકો કેક જોઈને ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા કેક કાપીને હેલોવીન સેલિબ્રેટ કરે છે. મજા આવી ગઈ. અત્યાર સુધીનું સૌથી બેસ્ટ હેલોવીન હતું. હા ગટ્ટુ, એકદમ ઠીક કીધું તે.
આ રીતે ગટ્ટુ અને ચિંકીની હેલોવીન પાર્ટી હસતા રમતા ગાતા અને ખાતા ખતમ થાય છે.